नमः शान्ताय तेजसे। वंदनीय संत वृंद, सूरत मित्र मंडलना बधा पदाधिकारी श्रीओ, सज्जनों अने बहनों, संत शिरोमणि तुलसीदास जी गोस्वामी जी विरचित रामचरित मानस ने केन्द्र में राखी ने अपना जीवन ना जे प्रश्नों छे ये प्रश्नों ने एना उकेलों ने वाचा आपवानो प्रयत्न थई रह्यो छे। आ बधा प्रश्नों घटनाना द्वारा रजू थया छे अने घटनाना द्वारा उकेलाया छे। ज्यारे तमे घटनाना माध्यमथी कोई वातने जाणवानो प्रयत्न करो छो तो ए घटना तमने बहु सरलता करी आपे छे। अने आजे रामचरित मानस छे एमां एक सिक्कानी बे बाजुओ छे। एक सिक्कानी एक तरफ तमे जुओ तो राम 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 राम, अने ए सिक्कानी बीजी बाजू तरफ जुओ तो काम 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 काम। जीवन में पण आ बे बाजुओ छे, एक तरफ राम छे ने एक तरफ काम छे। घणा लोकोनी एवी मान्यता होय छे कि ज्यां राम होय त्यां काम ना होय अने जे काम होय त्यां राम ना होय। પણ આ પ્રસંગોમાં તમે જોશો કે કામ છે એ રામનું પ્રેરક બળ છે, એમાંથી રામનું રૂપ પેદા થાય છે, અને એટલે આ બંને જીવનના એકબીજાના પૂરક તત્વો છે, બંને વિઘાતક વિરોધી તત્વો નથી। અને એના માટે રામાયણની અંદર તમે જોશો તો જે અનેક પાત્રોમાંનું એક પાત્ર છે નારદજીનું પાત્ર। નારદનું પાત્ર એ સનાતન પાત્ર છે, ઐતિહાસિક પાત્ર નથી। પણ એ બધે ભાગવત હોય, રામાયણ હોય, મહાભારત હોય, કોઈ પણ હોય, નારદ વિના કથા આગળ ચાલે જ નહીં। મેં તો એટલે સુધી સાંભળ્યું છે કે સુરતમાં ઘણા નારદો છે। નારદનો અર્થ લોકોએ એવો કર્યો છે કે જે ખટપટો કરે, અહીંથી અહીં લોકોને લડાવે, ગૂંચવાવી મારે, એવો અર્થ કર્યો છે। પણ ખરેખર એવો નથી। નારદનું જે સ્થૂલ રૂપ છે, એક વ્યક્તિ, એના માથા ઉપર ઊંચી લાંબી ચોટી, હાથમાં તુંબરું અને નારાયણ 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 બોલતા હોય ને ફરતા હોય। મને એક સજ્જને પૂછ્યું, મને કે આ નારદજીની ચોટી આટલી બધી કેમ ઊંચી છે? મેં કહ્યું એ એરિયલ છે, એરિયલ આખી દુનિયાના સમાચાર એમાં ઝીલાય છે। દરેક જગ્યાએ એક બે માણસો આવા એરિયલ વાળા રહેતા હોય છે, તમારે કોઈ પેપર બેપર વાંચવાની જરૂર નહીં, એ માણસ તમને 5-10-15 મિનિટ મળે એટલે આખી દુનિયાના સમાચાર આપી દે, આખા ગામના સમાચાર આપી દે, કે એના એરિયલ ઉપર સતત વિશ્વના સમાચારો ઉતર્યા જ કરતા હોય। એવા જે નારદ છે, એ નારદની પાછી એક ઘટના બહુ સરસ મૂકવામાં આવી છે। નારદ છે ને અહર્નિશ ભજન કરે છે। તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય, ભજન છે અથવા સાધના છે, એ સાધનામાં સૌથી મોટામાં મોટો અંતરાય કોઈ હોય તો એ કામ વાસના છે। તમે પલાઠી વાળીને બેસો પણ પેલી બેસવા નહીં દે તમને। તમે બહારનું બંધ કરો, રૂમ બંધ કરો, ગુફામાં બેસો, ભોંયરામાં બેસો, ગમે ત્યાં જઈને બેસો, એ તમને શાંતિથી બેસવા નહીં દે। અને એટલે ઈશ્વરની આરાધના કરવામાં જેટલી મહેનત પડે એથી વધારે આમાંથી છૂટવા અથવા એના
પ્રકોપથી બચવામાં વધારે સાધના કરવી. અને એવી જ એક સાધના નારદ કરી રહ્યા છે. હિમાલયના કોઈ એકાંત ભાગમાં બેઠા છે. લોકો એમ સમજે છે કે જ્યાં એકાંત હોય અને દૃશ્ય છે એ તમને પ્રભાવિત ન કરનારા હોય તો તમારું મન વિચલિત ઓછું થાય, અને જ્યાં બહુ દૃશ્યો વિચલિત કરનારા હોય ત્યાં બેસો તો મન વધારે ચંચળ થઈ જાય. આ વાત થોડાક સમય માટે સાચી છે, થોડાક સમય માટે, કાયમ માટે સાચી નથી. એકાંત છે એ અમૃત છે, અને એકાંત છે એ ઝેર પણ છે. અમૃત એના માટે છે કે જેને વૈરાગ્ય છે અને જે સમૂહથી ત્રાસી ગયેલો છે. જો તમે સમૂહથી ત્રાસ્યા ન હોવ તો તમને એકાંત તમારા માટે ઝેર થઈ જશે. પણ તમે સમૂહથી ત્રાસ્યા છો. સુરતમાં ભીડ 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 ભીડ, ચાલવાની જગ્યા નથી, બેસવાની જગ્યા નથી, બોલવાની જગ્યા નથી. અને આ ત્રાસથી પછી તમે હિમાલયના કોઈ એકાંત ભાગમાં ગયા હોવ તો તમને એમ લાગે હા 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 કેટલી શાંતિ છે. પણ એ શાંતિ એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ પછી નહીં. જો તમારે કાયમ ત્યાં રહેવાનું થઈ ગયું તો એ શાંતિ પછી તમને અશાંતિ થઈ જશે. એકાંત અમૃત પણ છે અને એકાંત ઝેર પણ છે. અમૃત એના માટે છે કે જ્યાં સુધી વૈરાગ્ય વૃત્તિ હોય ત્યાં સુધી. અને વૈરાગ્ય વૃત્તિ છે સ્થાયી ભાવ નથી, અસ્થાયી ભાવ છે. કોઈ વાર આવે, કોઈ વાર જતો રહે, કોઈ વાર આવે, કોઈ વાર જતી રહે. એનો એક રેશિયો હોય છે, આમ ઉપર ચડે તો તીવ્ર વૈરાગ, પાછું નીચે ઉતરી જાય કંઈ કહેવાય નહીં. એટલે એ સ્થાયી ભાવ નથી. ભગવાને બહુ દયા કરી, બહુ કૃપા કરી, કોઈ ગુણોને સ્થાયી ના બનાવ્યા. તમને ક્રોધ આવે તો ક્રોધ પણ સ્થાયી ના હોય. માર માર કરતો ક્રોધ આવ્યો હોય ને, હાથમાં ધાર્યું લઈને ગળું કાપવા નીકળી પડ્યા હોવ, પણ જો અણી ચૂકવાઈ દેવામાં આવે, કલાક બે કલાક વીતી જાય પછી બિલકુલ ઉભરો બેસી જાય, પછી આખી જિંદગી સુધી એ ક્રોધ ના રહે. એટલે આ ગુણો કેવા છે કે આવે, વધે, પાછા ઘટી પણ જાય. અને આ વાત છે એટલે એને સતત વધારેલા રાખવા માટે પૂરક કામ કરવા પડે. વૈરાગ્યને જો સ્થાયી ભાવ આપવો હોય તો સત્સંગ કરવો પડે. સત્સંગના દ્વારા વૈરાગ્યમાં સ્થિરતા, સ્થાયીત્વ રહેતું હોય છે. પણ ના સત્સંગ કરો, ના ભજન કરો, કશું જ ના કરો તો એ આપોઆપ ડાઉન, નીચે થઈ જાય. એમાં સ્થિરતા, સ્થાયી ભાવ નથી હોતો. એથી પણ વધારે એક વાત કહું, વૈરાગ્ય ભાવ છે એ યુવાવસ્થાનો છે, વૃદ્ધાવસ્થાનો નથી. અમારામાં જે બહુ મોટા સાધુઓ થાય યુવાવસ્થામાં થાય, વૃદ્ધાવસ્થામાં બહુ ઓછા થાય. અને થાય તો બધી ગણતરીપૂર્વકના થાય. ગણતરીપૂર્વકના એટલા માટે થાય કે આટલી આવક આમ થશે, પછી આટલી આવક આમથી થશે, પછી આ પેન્શન મળશે, આ ખેતીની આવક, એ બધી ગણિત ગણિત કરીને પછી થાય. યુવાવસ્થામાં થાય એ ગણિત કરીને ના થાય. અને યુવાવસ્થામાં ભગતસિંહ ફાંસીએ ચડે, કોઈ વૃદ્ધ ડોસો ફાંસીએ ના ચડે. એ બધી ગણતરી કરે કે ભાઈ તો આઝાદી મળવી હોય તો મળે, ને આપણે એમાં શું, આપણે કંઈ થોડું મરી જવાનું છે. એટલે આ બધા જે ભાવો છે, ગુણો છે, એ વધુ પડતા યુવાવસ્થામાં જ પ્રગટ થતા હોય છે. એટલે વૃદ્ધાવસ્થામાં કોઈ સાધુનો વૈરાગ્ય ઉતરી ગયો હોય કે ઘટી ગયો હોય એના પ્રત્યે ઘૃણા ના કરશો. તમે હો તો તમારી પણ એ જ દશા થાય. શરીર વૃદ્ધ થયું, દવાની જરૂર છે, કપડાની જરૂર છે, આશરાની જરૂર છે, આધારની જરૂર છે. ભવિષ્ય અનિશ્ચિત છે, કંઈ દેખાતું નથી. અને પછી એ બે પૈસા બચાવે કે રાખે તો એના પ્રત્યે ઘૃણા ના કરશો. હિન્દુ સમાજનો સાધુ પોતાના પગ ઉપર ઉભો છે. જૈન સમાજ પોતાના સાધુઓની જવાબદારી મરતા સુધીની સ્વીકારે છે. એનાથી ચલાતું ના હોય તેને ડોલી કરી આપે, એને વાહન કરી આપે, એની બધી જવાબદારી. પણ હિન્દુ સમાજ કોઈ સાધુઓની જવાબદારી ઉપાડતો નથી. જો તમારામાં સામર્થ્ય હોય, શક્તિ હોય તો સોને મઢેલી દાગીના પહેરીને પૂજાવ, અને નહીં તો તમને કોઈ ટુકડોય ના આપે.
પણ વૈરાગ્ય છે એ વૃદ્ધાવસ્થામાં ઉતરી જતો ઘટી જતો હોય છે. પછી વૈરાગ્યની જગ્યાએ સ્થાયી ભાવ જેને કહેવાય એનું નામ છે વિવેક. વિવેક છે અને વિવેક તમને આખી જિંદગી સુધી એક રસ જીવન આપી શકે. એટલે એક નારદનું પાત્ર છે અને નારદ છે એ ભગવાનનું ભજન જ કર્યા કરે છે, નારાયણ 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 નારાયણ. એમાં એમણે એક વાત સાંભળી, વાત એવી સાંભળી, કે શિવજીએ કામદેવને જીતી લીધો, કામદેવને બાળીને ખાક કરી નાખ્યો. મેં કહ્યું ને આમાં કામ કથા છે, રામ કથા છે એક સિક્કાની એક બાજુ, કામ કથા છે સિક્કાની બીજી બાજુ. શિવજીએ કામ જીતી લીધો, ચાલો આપણે જીતીએ એમ. ઘણા લોકો સારું કામ કરે દેખાદેખી કરે, દેખાદેખી કરે ત્યાં સુધી તો સારું છે કે એને ચાલો પ્રેરણા મળી, પણ ઘણા લોકો ચડસા ચડસી કરે. તમને કદાચ ખબર હોય કે ન હોય, રામલીલા વાળા ગામમાં રમવા આવ્યા હોય અને બે ચાર પાંચ દિવસ રામલીલા બધું નાટક ને બધું કરે, તો જે ગામના મુખી હોય એ મુખીને કહ્યું હોય બાપા તમે જરા સારો આંકડો બોલજો. એટલે સારો આંકડો તો એ જમાનામાં 5 રૂપિયા તો બહુ મોટો આંકડો કહેવાય. અને પછી જાહેરાત કરે કે મુખી બાપા તરફથી 5 રૂપિયા 5 રૂપિયા. એટલે પછી બીજા કોઈ 2 રૂપિયા કોઈ 3 રૂપિયા એમ બોલે. પછી પેલો જયારે 5 રૂપિયા લેવા જાય ત્યારે મુખી બાપા કે ગોંડા એ તો બોલવા માટે બોલ્યો હતો, પાછળ બીજા બોલે એટલા માટે બોલ્યો હતો, એ કંઈ આપવાના ના હોય. આવા તો રોજ રામલીલાવાળા આવે ને, અમારે તો બોલવા જ પડે, પણ અમે બોલીએ તો પાછળવાળા બોલે. એક ગામમાં હું રહું અને આખા ગામ ચૌધરીઓનું ગામ ઉત્તર ગુજરાતમાં, અને આખા ગામમાં એક જ જૈન વાણિયા. અને હું તમને વાણિયાની ખૂબી બતાવું, ગમે તેવા વિરોધની વચ્ચે પણ એ રહી શકે, ગમે તેવા વિરોધની વચ્ચે પણ એ રહી શકે, ગુંડાઓના વચ્ચે પણ રહી શકે. એની પાસે કળા છે, એને વશમાં કરવાની કળા છે. આખું ગામ શેઠની મુઠ્ઠીમાં, અને માતાજીની મંદિરની સ્થાપના અને મૂર્તિ પ્રતિષ્ઠા, શેઠે કહ્યું જ્યારે એ મંદિર બનાવવાનું હતું ને મૂર્તિ લાવવાની હતી, આખા ગામમાં ફર્યા, જેમ તેમ કરીને 25,000 રૂપિયા માડ થયા, કોઈ પૈસો લખાવે જ નહીં. પણ જ્યારે પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો એટલે શેઠે કહ્યું જો તમે હું કહું એનું ધ્યાન રાખજો, આપણે ચડાવા કરવાના. ચડાવે એટલે જાણો છો ને, ચાલો પ્રતિષ્ઠા કોણ કરશે આટલા આટલા આટલા. શેઠ શું કરે કે બોલતા 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 આટલે સુધી પહોંચે ને હવે લાગે કે હવે આગળ જવા એવું નથી, ધીમે રહીને મૂકી દે, પેલા છેલ્લાને આપીને ધીમે રહીને મૂકી દે. એમ કરતા કરતા 24 ચડાવા એમણે કરાવ્યા, 24 ચડાવા. એમણે નક્કી કરેલું કે મારે આટલા પૈસા તો આપવા જ છે, પણ એમને આપું એનો અર્થ નહીં, પહેલા હું લોકોને આગળ લઈ જઉં અને પેલા બધાને ઉશ્કેરવાના, ખેતર વેચું પણ આમને તો ના જ આપું. એ આ પાટીદારની પણ આવી જ છાપો, તમારે પાટીદાર પાસેથી જો પૈસા લેવા હોય તો પાટીદારના સામે એક બીજો પાટીદાર ઉભો કરી દેવાનો. બસ પછી પેલો કે ખેતર વેચું પણ તને તો પાટલા ઉપર ના જ બેસવા દો. આને ચડાવા કે ચડસા ચડસી કે. એટલે તમે પ્રેરણા લઈને કોઈ સારું કામ કરો એ તો બહુ સારી વાત છે, કરવું જ જોઈએ. પણ કેટલાક લોકો છે એ ચડસા ચડસી કરે, ત્યાં કર્યું તો હું પણ કરી બતાવું, હું કંઈ જેવો તેવો છું હું પણ કરી બતાવું. અને નારદે પણ વિચાર કર્યો કે કંઈ શિવ છે એ કામનો વિજય કરે તો શું હું મરી ગયો છું, હું કંઈ જેવો તેવો છું. અને એ પણ બેઠા ધ્યાનમાં બેઠા, અને ખરેખર કામદેવે બધું જોર કર્યું. પણ તુલસીદાસજી એક બહુ સરસ વાત લખી છે કે ભક્ત જ્યારે ભજન કરવા બેઠો હોય અને આંખ મીચીને તન્મય થઈને ભજન કરતો હોય, એની ચારે તરફ એક કવચ ઊભું થઈ જાય, એક કવચ ઊભું થઈ જાય. અને એ કવચ એટલું પ્રબળ હોય કે બહારની શક્તિઓ એ કવચ ભેદીને એની સુધી પહોંચી ન શકે.
એટલે એક કવચ રામ નામનું એક એવું કવચ થયેલું કે કામ બધા પ્રયત્નો કરીને હાર્યો થાક્યો પણ નારદનું કંઈ બગાડી ન શક્યો. અને પછી સિદ્ધિ આવી, સિદ્ધિ આવી, સાધના પછી સિદ્ધિ. સાધના કરવી કઠિન અને સાધના કદાચ સફળ થાય અને સિદ્ધિ પ્રાપ્ત થાય તો સિદ્ધિને જીરવવી કઠિન, સિદ્ધિને જીરવવી કઠિન. એવું કહેવાય છે કે એ સોમલ છે, એ સિંહણનું દૂધ છે અને સિંહસૂતને જડે એ સિંહનો દીકરો હોય એ જ પચાવી શકે. અને તરત જ એનો એક વિજયનો એક ઉન્માદ શરૂ થાય, કામ વિજય, કામ વિજય, કામ વિજય. જ્યારે તમને કોઈ વાત પચે નહીં ત્યારે તમે એનું પ્રદર્શન કરતા થઈ જાઓ. હમણાં મારે એક જગ્યાએ જવાનું થયેલું, એમાં એક સજ્જન હતા, દસે દસ આંગળીએ સોનાની વીંટીઓ પહેરેલી, પેલા હીરા લાલ પીળા હોય ને, જોકે કંઈક નડતું હોય, આજકાલ નડતરના કારણે ઘણા લોકો પહેરે છે. અને એમ માને છે કે આ લાલ પીળું બધું ફલાણું એ રંગ લગાવવાથી પેલી નડતર બધું બંધ થઈ જશે. અને ઘણા લોકો સોનીઓ તો આ ધંધો જ કરે છે, નંગ લઈને ફર્યા જ કરે. મારે ત્યાં મને કે આ બધા નંગ જુઓ, મેં કહું નંગને નંગ બતાવો, જે નંગ હોય એને નંગ બતાવો તો તમારો વેપાર થાય. ઐશ્વર્યને પચાવી નથી શકાતું અને નથી પચાવી શકાતું એટલે ફૂટી ફૂટીને બહાર નીકળે છે. અમારા ગામમાં એક કુટુંબ હતું, બહુ ગરીબ, બહુ ગરીબ એટલે બહુ ગરીબ, રોટલા ના કાઢી શકે એવી દશા. અને પછી અમેરિકા જવાનું થયું, અમેરિકા બે વર્ષ રહીને આવ્યા, બધું બદલાઈ ગયું, બધું બદલાઈ ગયું. હવે પેલી બહેન છે ને એ દિવસમાં 5 વાર સાડીઓ બદલે, પેલી એની જૂની બહેનપણીઓ હોય ને એને લલચાવવા માટે, જો 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 અમેરિકામાં કેવું એમ કે. અને બદલે તો બદલે પણ પેલું ગેસ તેલ જેવું હોય ને એ છાંટી છાંટીને નીકળે, કેરોસીન જેવું આવે ને આમ છાંટવાનું, તે આખું છાંટી એમ આમ ઘમ 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 થતું હોય. ડાયા લોકો સમજે કે આને પૈસો પચતો નથી અને જે પચતો નથી એ તમારો નથી, જેટલું પચે એટલું જ તમારું લોહી થાય પણ જે ના પચે એનું લોહી ના થાય, એનું પાણી થઈ જાય. એટલે નારદને કામ વિજયની સિદ્ધિ પ્રાપ્ત થઈ પણ પચી નહીં, પચી નહીં એટલે કોને કહેવું. એટલે સીધા શિવજીની પાસે ગયા અને શિવજી બેઠેલા છે સ્મશાન. અને શિવ કેવા છે, આટલી મોટી સિદ્ધિઓ હોવા છતાંય રૂવાડું ફરકતું નથી, શિવ કદી શણગાર કરતા જ નથી. તમે જોજો વિષ્ણુ ભગવાનને બહુ શણગાર જોવે, સવારથી જે જાત જાતના વાઘા પેર 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 કરે, આ માળા, પેલું કુંડળ, ફલાણું કુંડળ, ફલાણું કુંડળ, બધું પેર 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 કર્યા કરે. અને શિવજીને કોઈ શણગાર હોય જ નહીં, એની રાખ ચોળી છે એ જ એનો શણગાર છે. અને શણગાર છે એ લઘુતા ગ્રંથિમાંથી આવતો હોય છે, હું રૂપાળો નથી, હું રૂપાળ, હું કેવો દેખાઈશ, હું કેવી દેખાઈશ, એટલે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. મુંબઈમાં એક બહેન રોતી રોતી આવી, મેં કહું કેમ રડે છે, કે મુએ 3.5 તોલાનો અછડો હતો તોડીને બોરીવલીના સ્ટેશન ઉપર લઈને ભાગી ગયો, 3.5 તોલાનો અછડો હતો. પણ મેં કહ્યું શું કામ પહેરે છે, એને પહેરવાની જરૂર શું છે. મને કે ના પહેરીએ ને તો બુચ્ચા લાગીએ એમ કે. મેં કહું હું બુચ્ચો લાગુ છું, ના ના કે તમારે તો ગાંધીજી બુચ્ચા લાગતા હતા, કસ્તુરબા બુચ્ચા લાગતા હતા, આ જે હારના ઢગલા પહેરનારા છે એનું કોઈ નામ જોવા નહીં મળે. પણ કસ્તુરબાના કેટલાય નામ જોવા મળશે, કસ્તુરબા હોસ્પિટલ, કસ્તુરબા રોડ, કસ્તુરબા નારીગૃહ, એવા કેટલાય નામ પડશે. ને આ હાર પહેરનારાનું તો કોઈ નામ જોવા નહીં મળે. પછી પછી શું કે મુઓ કે ગયા જન્મનો માગતો હશે તે લઈ ગયો. કેવા સમાધાન ખોડી આપ્યા,
તો કીધું રડે છે શું કામ લઈ ગયો છે, તો હવે રડવાની શી જરૂર છે. શિવને શણગારની કોઈ જરૂર નથી, સ્વરૂપ જ શણગાર છે, સ્વરૂપ જ શણગાર છે. કણવ ઋષિનો આશ્રમ છે અને દુષ્યંત રાજા શિકારે નીકળેલો અને તરસ્યો થયેલો અને ફરતો ફરતો આશ્રમમાં પહોંચી ગયો અને શકુંતલા છે દુષ્યંત ઋષિની પાલક પુત્રી શકુંતલા છે એ બગીચામાં ફરી રહી છે, ફૂલ વીણી રહી છે. બે પાંદડા અહીંથી તોડ્યા, બે પાંદડા અહીંથી તોડ્યા, એના વાળમાં ખોસ્યા, એના વાળમાં ખોસ્યા અને એટલી સુંદર દેખાય છે, એટલી સુંદર દેખાય છે. અને કાળીદાસ તરત જ એની કલમ ઉપાડીને લખે છે, કિમી વહી મધુરાણામ મંડનમ નાકૃતિનામ. જુઓ જુઓ જુઓ, આને લીલું નથી ચોપડ્યું, પીળું નથી ચોપડ્યું, કંઈ નથી ચોપડ્યું, ખાલી બે પાંદડા લઈને વાળમાં ખોસ્યા છે, પણ કેટલી સુંદર દેખાય છે. અને કાળીદાસ એનું સમર્થન કરે છે, એ સ્વરૂપ સુંદર છે, એ જ સ્વરૂપ સૌંદર્ય છે. અને જેને સ્વરૂપથી સૌંદર્ય મળ્યું છે એને શણગારની જરૂર જ નથી, અને જેને નથી મળ્યું એને પણ શણગારની જરૂર નથી, એ શણગાર ઉલટો ભારરૂપ થઈ જશે. શિવજી તો એમ બેઠા છે, કોઈ અહંકાર નહીં, કોઈ મોહ નહીં, કોઈ મદ નહીં. માણસના અંદર જ્યારે પ્રદર્શનની વૃત્તિ જાગે તો ચંચળતા આવે, અને ચંચળતા આવે તો રખડ 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 કરવા. પેલો તો પલાઠી વાળીને શાંતિથી બેઠો છે, જેને આવવું હોય આવે, ના આવે તોય બાહવા, આવે તોય બાહવા. આવો આવો આવો, નારદજી કેમ આવ્યા, આવો આવો પધારો. અને નારદ કે છે, દાદા યાદ રાખજો, તમે એકલા નથી, હું એ છું. હું સમજ્યો નહીં, સમજ્યા નહીં તો સમજાવું તમને. કામ વિજય કરનારા તમે એકલા નથી, મેં પણ કામ વિજય કર્યો છે. અને શિવજી મોઢા મનમાં ને મનમાં હસ્યા કે આ માણસ ઊંચે ચડીને પછડાવવાનો છે. ભૂમિ સ્થિતસ્ય પતનાદ ભયમેવ નાસ્તિ. નીતિકારે લખ્યું છે કે કાં તો ઉપર ચડો નહીં, અને જો ચડ્યા ને પછડ્યા તો બહુ હાડકાં ભાગી જશે. ભૂમિ સ્થિતસ્ય પતનાદ ભયમેવ નાસ્તિ. પણ જે જમીન ઉપર ઉભો છે એને પછડાવવાનો કોઈ ડર નથી. જો નારદ, સારું કર્યું તમે વિજય મેળવ્યો તો બહુ સારું કર્યું, પણ હવે એક કામ કરજો, આ વાત કદી પણ વિષ્ણુને ના કહેશો. મને કઈ તો ભલે કહ્યું હોય, પણ આ વાત તમે કદી વિષ્ણુને ના કહેશો. આ મુદ્દો યાદ રાખજો, તમારા ગૌરવની વાતો કદી પણ તમારા મોઢે ના બોલાવી જોઈએ. તમારો જય જયકાર લોકો કરતા હોય તો કરે, પણ તમારો જય જયકાર તમે પોતે ના કરો. તમે એને આત્મશ્લાઘા કહેવાય. થોડુંક ગૌરવ સૌને હોય, નાનું મોટી ગૌરવની વાતો હોય જ, પણ એ ગૌરવ લોકોને બોલવું હોય તો બોલે. આપણાથી આપણા ગૌરવની વાત ના બોલી શકાય, પણ જ્યારે આત્મશ્લાઘાની ભૂખ જાગે પછી માણસ કંટ્રોલ ના કરી શકે, રોકી ના શકે. વિષ્ણુને આ વાત ના કરતા તમે હો, ભલે મને કરી તો વાંધો નહીં. અને નારદ મનમાં વિચાર કરે છે કે આ ભાઈને કેવી ઈર્ષ્યા જાગે છે. એમને એમ કે બસ મારું જ નામ થવું જોઈએ, મારા સિવાય બીજા કોઈનું નામ ના થવું જોઈએ. આ દોષ ઘણીવાર મોટા મોટા દાતાઓમાં પણ હોય છે, ખાલી નારદમાં જ છે એવું નહીં સમજી લેવાનું. મારા એક ઓળખીતા સજ્જન છે, તમે એમના પાસે ફંડફાળો લેવા જાઓ એટલે એ પહેલી વાત કરે કે પહેલા બધાનું લખાવી લો, છેવટમાં મારી પાસે આવજો. તો મેં એમને પૂછ્યું કે આ છેવટમાં મારી પાસે આવજો એનો શું અર્થ? મને કે સૌથી વધારે જેણે લખ્યું હોય ને એના કરતા આપણે 51 રૂપિયા વધારે લખાવી દેવાના, એટલે શિખર ઉપર આપણું નામ રહે. 51 રૂપિયા ખાલી 51 જ વધારે લખાવવાના, પણ જે લિસ્ટ હોય એમાં સૌથી ઉપર આપણું નામ રહે. ઓ, ઊંડે 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 કેવી વૃત્તિ છે કે હું 51 વધારે આપું પણ નામ તો મારું સૌથી ઊંચે ને ઊંચે જ રહેવું જોઈએ. અને હું તમને એક બીજી ભલામણ કરું છું, જ્યાં ઘણી તકતીઓ લાગી હોય, ઘણા ફોટાઓ ચોંટાડ્યા હોય, ત્યાં જઈને ધ્યાનથી જોજો. તમારું નામ તમારા સિવાય કોઈ વાંચતું જ નથી.
તમે જ તમારું નામ વાંચો છો. મારું નામ ક્યાં છે જીવનભાઈ? મારું નામ ક્યાં છે? બીજાના નામને વાંચવામાં કોઈને રસ નથી, બીજાનો ફોટો જોવામાં કોઈને રસ નથી. આટલો મોટો ફોટો આવે, ગ્રુપ ફોટો, એટલે તમારી નજરે એ પડે કે હું પાછળ ઊભા હોય ને આટલું મોઢું દેખાતો હોય કે આ હું રહ્યો. પણ આ સારા ફોટા છે એ જો ને, કોઈને એમાં રસ નથી. એટલે નારદ છે એ મનમાં વિચાર કરે છે કે આ શિવજીને પણ એમ જ છે કે નારદની પ્રતિષ્ઠા ના થવી જોઈએ, નારદનો જય જયકાર ના થવો જોઈએ. એટલે મને કહે છે કે તું વિષ્ણુ પાસે જઈને નાખે, ચાલો અત્યારે ને અત્યારે જ વિષ્ણુ પાસે જઈએ, અત્યારે ને અત્યારે જ જઈએ. એટલે સીધા એ તો કૈલાસમાંથી વૈકુંઠમાં એરોડ્રામ હશે અને બધા જતા હશે પ્લેનો, નારાયણ 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 કરતા પહોંચી ગયા. વિષ્ણુ ભગવાન તો બેઠા છે, લક્ષ્મીજી છે, એ તો જાહો જલાલી છે, એ કંઈ સ્મશાનમાં નથી બેઠા, એમની તો જાહો જલાલી છે. આવો 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 નારદજી આવો, કેમ કંઈ કારણ છે આવવાનું? કે હા, કારણ બહુ મોટું છે. પેલો શિવ છે ને અત્યાર સુધી બણગમાર કરતા, મેં કામ વિજય કર્યો, મેં કામ વિજય કર્યો, મેં કામ વિજય કર્યો. ભગવાન મેં કર્યો એ શું કરતા હતા? મેં કર્યો એમ કર્યો કે હા કર્યો, મેં પણ કામ વિજય કર્યો. અને વિષ્ણુ સમજી ગયા આ મારો ભક્ત છે. અને ભક્ત પણ ઘણી વાર ભગવાન પાસે અનાડીપણું કરે, અનાડીપણું, જેમ માની આગળ બાળક અનાડીપણું કરે, બાપની આગળ કરે, અને મા બાપ બાળકને સાચવી લે, એમ ભગવાન પણ ભક્તના અનાડીપણાને સાચવી લે અને એમાંથી એને છોડાવે, એને મુક્ત કરે. પછી વિષ્ણુએ કહ્યું ભલે જે કર્યું એ સારું કર્યું, પણ હવે લોકો પાસે ફરી ફરીને બહુ બોલ 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 ના કરશો, આ વાતને મુઠ્ઠીમાં રાખજો. આજે પણ આ સ્થિતિ જ છે. કરોડ રૂપિયાની લોટરી લાગી હોય તો જેટલા છુપાવો એટલી એટલી સુરક્ષા, અને જો તમે ફોટા છપાવીને કરોડની લોટરી કરો તો ઇન્કમટેક્સ વાળો તો પછી આવશે, પણ પેલા ગુંડા પહેલા આવશે. એમને ખબર પડી ગઈ કે આને કરોડની લાગી છે, એમાંય જો ભૂલે ચૂકે તમે બિહાર કે એ તરફ રહેતા હો તો આવી જ બન્યો. સમજો તમે કેટલું છુપાવી શકો છો તમારું ગૌરવ, તમારું ઐશ્વર્ય. એટલે ભગવાને વિચાર કર્યો કે મારે હવે આને પાછે ઠેકાણે લાવવો પડશે. દરેકનું એક ઠેકાણું હોય છે, સ્ક્રૂનું ઠેકાણું હોય છે, બોલ્ટનું ઠેકાણું, એની જગ્યાએ સ્ક્રૂ બેસાડો તો ઘડિયાળ બરાબર ચાલે, પણ એ સ્ક્રૂ જો વગર ઠેકાણે બેસાડી દીધો તો ઘડિયાળ નહીં ચાલે, મશીન નહીં ચાલે. તો હવે કરવું શું? રામાયણમાં એની બહુ સરસ ગાથા લખી છે, બહુ સરસ. એક વિશાળ ભવ્ય નગર છે અને નગરમાં એક ચક્રવર્તી રાજા રાજ કરે છે, એને એકની એક કુંવરી છે, એકની એક કુંવરી છે. અને એ કુંવરીએ પ્રતિજ્ઞા કરી છે કે સ્વયંવર કરીશ, અને સ્વયંવરમાં જે મને પસંદ પડશે એ મૂર્તિયાને વરમાળા પહેરાવીશ. દરવાજા આગળ જ એક 6 ફૂટનું મોટું ચિત્ર લગાવી દીધું, નીચે લખી દીધું સ્વયંવર થશે ફલાણી ફલાણી તારીખે, મૂર્તિઓએ હાજર થવું. તને કદી કલ્પના કરી? છોકરીઓનો સ્વયંવર થાય, કોઈ છોકરાઓનો સ્વયં કન્યા થાય, કે કોઈ છોકરાએ જાહેરાત કરી છે કન્યાઓએ હાજર થવું, અને 25-50 કન્યાઓ બેઠી હોય ને પેલો હાથમાં માળા લઈને નીકળે છોકરો, એવી તમે કદી કલ્પના કરી શકે છે? છોકરીઓનો જ સ્વયંવર કેમ? પ્રાચીન કાળમાં જે લગ્નવિધિના અનેક પ્રકારો હતા એમાંનો આ એક પ્રકાર હતો, એક પ્રકાર હતો એ શક. અને રામાયણમાં સ્વયંવર છે, મહાભારતમાં એ સ્વયંવર છે. સ્ત્રીને કન્યાને છૂટ છે, તું તારી મેળે તારો પતિ ખોળી કર, આ શરતો સાથે અમને મંજૂર છે. અને કન્યા હાથમાં માળા લઈ અને નીકળે, અને જેને માળા આરોપે એ એનો વર. કારણ કન્યા અર્પિત થાય છે, સમર્પિત થાય છે. એ માળા આપી એનો અર્થ જ છે કે હું તમને સમર્પિત છું. એટલે નારદ ફરતા ફરતા આવી ગયા
આયાને દરવાજા આગળ પેલી કુંવરીનું ચિત્ર જોયું, ઓહો, ઉપરથી નીચે ને નીચેથી ઉપર પાંચ છ વાર જોયું, અને જોઈ 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 જોઈને પછી એક લાંબો નિશ્વાસ નાખ્યો. અરે રે, જિંદગી ધૂળમાં ગઈ, વ્યર્થ ગઈ, બાવા થયા. અને ખરી જિંદગીની મજા તો આમાં છે. જો વિચારો ક્યારે બદલાય કહી ન શકાય, વલણો ક્યારે બદલાય કહી ન શકાય. જો જિંદગીમાં સુખી થવું હોય આ રાજકુમારી મળે તો જ સુખી થવાય. અને વરી પાછો એક લાંબો નિશ્વાસો નાખે છે, રાજકુમારી ના મળે. દાચ્યું તો જો, તારું તારો ચહેરો તો જો, આ કેટલી રૂપાળી છે ને તું કેવો કદરૂપો છે. પણ કે ના 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 ના, રસ્તો છે, ઉપાય છે. ફરી પાછા વિષ્ણુ ભગવાન પાસે હિંચકા ઉપર ઝૂલી રહ્યા છે. અને વિષ્ણુ ભગવાને કહ્યું, નારદજી કેમ તરત જ પાછા કેમ આવ્યા, હમણાં તો ગયા હતા. એક કામ પડ્યું છે તમારું. કે કામ પડ્યું છે? મારું ક્યાં, શું કામ પડ્યું છે? બીજા ખાનગીમાં કહેવાનું છે, બધાના વચ્ચે નહીં. શું પણ કહો તો ખરા. એમ ના કરો કે બે ચાર દિવસ તમારું રૂપ મને ઉછીતું ના આપો. તમારું રૂપ જો મને ઉછીતું આપો તો મારું રૂપ ને, તો મારા રૂપની તારે શી જરૂર પડે, એ બધું નહીં પૂછવાનું. મેં તમને કહ્યું ખાનગી વાત છે. એટલે જો તમે ખરેખર મારા ભગવાન હોવ, મિત્ર હોવ, મારા હિતેશી હોવ, તો એક બે ચાર દિવસ માટે મને તમારું રૂપ ઉછીતું આપો. ઉછીતું આપવાનો અર્થ સમજાશો? ઉછીતું આપો એનો અર્થ થાય છે ને પેલું નથી કઈ, આ બધું કરી આપે ને, વાળ સેટ કરી આપે, આમ કરી આપે, તેમ કરી આપે, બધું તમને સારું કરી આપે. પટેલો આ ધંધો કરવા માંડ્યા છે, તમને કહી દઉં. અમારે એક પટેલની દીકરી છે, મેં કહ્યું શું કરે છે, કે મને આ કે આ બધા વાળ બાળ ઠીક. મેં કીધું આ તો નાપિત કામ કરે, વાળંદ કામ કરે. ના કે હવે પટેલો કરે છે. કીધું હાલ તો સારું, અમેરિકા થવા માંડ્યું ખરું, આપણો દેશ હવે ધીરે ધીરે અમેરિકા થઈ રહ્યો છે. અને વિષ્ણુ ભગવાને શ્લેષાત્મક વાણી બોલી, નારદ જેમાં તમારું હિત થાય એ કરીશ, તમે ચિંતા ન કરો, જેમાં તમારું ભલું થાય એ હું કરીશ. રામાયણકાર છે, એક બતાવવા માંડે છે, જુઓ આ માણસ કેટલો શાંત હતો, નારાયણ 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 કરતો હતો અને કેટલી શાંતિથી જીવન જીવતો હતો. પણ હવે રાજકુમારી 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 રાજકુમારી, કેટલું આખું વલણ બદલાઈ ગયું. પછી નક્કી તારીખ હતી, નિશ્ચિત તારીખે પહોંચી ગયા. પણ નારદે વિચાર કર્યો કે આ બધા રાજકુમારો બેઠા છે, દેશ વિદેશથી બધા આવેલા છે, અને હું જો છેલ્લો બેસીશ અને કદાચ ન કરે નારાયણને, પહેલા બેઠેલાને એ માળા પહેરાવી દે તો આપણી મહેનત નકામી જાય. એના કરતા એમ કરો ને, સૌથી પહેલા જઈને બેસો. હવે સૌથી પહેલી તો ખુરશી ખાલી નથી, એ તો સિનિયોરિટી પ્રમાણે યોગ્યતા પ્રમાણે લોકોને બેસાડેલા. પણ નારદ તો બધાને ભીડ આઘી પાછી કરતા 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 જઈને સૌથી પહેલા જઈને ઉભા રહ્યા. અહીંથી રાજકુમારી નીકળવાની છે હાથમાં માળા લઈને, અને પહેલો જ હું દેખાઈશ બસ માળા પહેરાવી જ સમજો, કારણ કે આગળ જવાની જ નથી. એ મારા એક ઓળખીતા સજ્જન છે, મને એમને એક બહુ મહત્વની વાત કરી. મને કે જુઓ સ્વામીજી, મેં કહ્યું શું? કોઈ જગ્યાએ જમવાનું હોય તો પહેલી પગતમાં જમવા બેસું. મેં કહ્યું કેમ એમ? અરે કે પાછળ રહ્યું કે ના રહ્યું, પહેલો ઘા રણાનો. આ ઘણા લોકો જમવાને ઘા સમજે પાછા, હો પહેલો ઘા રણાનો એમ કે, એટલે પહેલી પંગતમાં બેસી જવું. હા, પણ મને કે ના ના ના, ઉભારો ઉભારો, પહેલી પંગતમાં બેસવું તો ખરું, પણ જ્યાંથી પેલા પીરસનારા નીકળતા હોય ને ત્યાં બેસવું. પહેલી પંગતમાં બેઠા પણ આમ છેલ્લે બેઠા તમે, હવે પેલો લાડુ લઈને આવતા આવતા વળી પાછો લેવા જાય ને આવે ના આવે, એટલે પહેલી શરૂઆતમાં જ બેસવું. ઓહો, મેં કહું જો આને તમે ચતુરાઈ કહો, ચતુરાઈ કહો, ચાલાકી કહો, દાપણ ના કહેવાય, દાપણ ના કહેવાય. આપણું ધર્મ શું કહે છે? કે સૌ જમી રે પછી જમવા બેસવું. યજ્ઞ શિષ્ટા સિના સંતો
मुच्यंते सर्वकिल विषयी भुंजते चित्वघम पापा ये पचन त्यात्म कारणात। अर्जुन जारे बधा जमी ले अने कोई बाकी ना होय पाछळथी जे वध्यू घट्यू जे खाय ये यज्ञनो प्रसाद खाय छे। अनाज नथी खाता ये यज्ञनो प्रसाद खाय छे अने एना बधा पाप बळीने खाक थई जाय छे। अन्नपूर्णा एवं करे, घर में जो अन्नपूर्णा हो तो ये हमेशा सौना पाछळ जमे, पण बधाना घर में तो अन्नपूर्णा ना होय। केटलीक एवी होय ने कि पहले थी वाटकीओ संताड़ी दे, पैसे पाछळ पण पहले थी संताड़ी दे कि आ बधा भीमना भाईओ छे अने जो झपाटो लगावशे तो मारा माटे कंई रेवा देवाना, एटले वाटकी होय ने आगी पाछी बधी संताड़ी दे। ये जमे तो खरी, अन्नपूर्णा ना थई शके। सौ सौना गणित छे, पेलो एना गणित में राजी छे, आ एना गणित में राजी छे। केम बेन के आज कई वध्यु नहीं पण कई वांधो नहीं, मारा घरनी आबरू तो सचवाई ने, हूँ पहला खाई लऊ अने पाछळथी खूटे ने मेहमानोने तो आबरू जाय, एना करता हूँ पाणी पी लीश, जे वध्यु घट्यू विषय खाई लईश अने एमां एने बहु तृप्ति थाय, बहु आनंद थाय। એટલે નારદે વિચાર કર્યો કે સૌથી પહેલા ઉભા રહેવા દે, અને બરાબર રાજકુમારી નીકળી, ઓહો હો હો હો, રૂપ 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 રૂપનો અંબાર, હાથમાં માળા છે, સખીઓ છે, અને એક જે પેલો મંત્રી હોય આ ફલાણા દેશના રાજા, આ ફલાણા દેશના કુમાર, આ ફલાણા, એવો ઓળખાણ આપનારો છે, એ રાજકુમારીએ નારદ સામે જોયું નહીં અને આગળ ચાલી ગઈ। એટલે નારદે કહ્યું, એ ખેલ બગડ્યો હતો, રૂપ છે પણ એનામાં બુદ્ધિ નથી, કે ખરો મૂર્તિઓ તો આગળ ઉભો છે, તો વાંધો નહીં। નારદ પાછા ગયા અને જ્યાં આગળ આવવાની હતી ત્યાં બેના વચ્ચે આમ માથું કાઢ્યું, બે બેઠેલા અને એના વચ્ચે આમ ડોકું કાઢ્યું, ફરી પાછી એ તો આગળ ગઈ, ફરી પાછું ડોકું કાઢ્યું, ત્રણ ચાર વાર ડોકું કાઢ્યું। રામાયણકાર કહેવા માંગે છે, ત્યારે જુઓ દુનિયાના લોકો જ્યારે કામ વાસનાનો અતિરેક થાય તો માણસ કેટલો ગાંડો બને છે, કેટલી હદે માણસ ગાંડો બને છે। છેવટમાં જોયું તો ડોકું કાઢતા કાઢતા જોયું તો છેવટમાં જઈને જોવે છે તો વિષ્ણુ ભગવાન ઉભા છે, શંખ ચક્ર ગદા પદ્મ વિષ્ણુ ભગવાન ઉભા છે, અને રાજકુમારી આવી અને વિષ્ણુ ભગવાનને માળા પહેરાવી દીધી, વિષ્ણુ ભગવાનને માળા પહેરાવી દીધી। એટલે વિષ્ણુ ભગવાન પાછા પેલી જાન લઈને તૈયાર આવેલા, એટલે વિમાનમાં બેસાડીને સળસળાટ વિદાય થઈ ગયા અને આ હાથ ઘસતા રહી ગયા, ધુઆ ફુઆ ધુઆ ફુઆ ધુઆ ફુઆ। બીજો કોઈ લઈ ગયો હોત તો આટલી રીસ ના ચડોત, આટલો ક્રોધ ના ચડોત, પણ આ વિષ્ણુ મારા ઈષ્ટદેવ અને એમણે જ મારા કામમાં ભંગ પડાવી દીધો। ભગવદ્ ગીતામાં બહુ સુંદર બે શ્લોકો છે, બહુ સુંદર છે, ગાંધીજી ઉપર એ શ્લોકોની બહુ અસર થઈ, અને એ બે શ્લોકોના કારણે એમણે આખી ગીતા કંઠસ્થ કરેલી। એ શ્લોકો છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો બીજાયતે ક્રોધાત ભવતિ સંમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંસાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્ય। પહેલા માણસને એ પ્રકારના વિચારો આવે, ધ્યાયતો વિષયાન પુંસઃ, રાજકુમારી 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 રાજકુમારી, સંગસ્તેષુ ઉપજાયતે, પછી રાજકુમારી નીકળીએ ખરી, પણ હામું ના જોયું અને પ્રયત્નો કર્યા પણ રાજકુમારીએ બિલકુલ નજર પણ ના કરી, અને એક છેલ્લે ભગવાન ઉભા હતા એને માળા પહેરાવી દીધી। બસ, જે આડો આવે ને એ દુશ્મન થાય, જે આડો આવે એ દુશ્મન થાય। આડા આવ્યા, ભલે મારા ઈષ્ટદેવ હોય, ભલે મારા ભગવાન હોય, પણ મારા કામમાં આડા આવ્યા, અને ધુઆ ફુઆ ધુઆ ફુઆ, ક્રોધ કામાત ક્રોધો બીજાયતે ક્રોધાત ભવતી સંમોહ, અને ક્રોધનો પારો એટલો ઊંચો ચડી જાય કે એને મોહ ઉભો થાય, સંમોહા સ્મૃતિ વિભ્રમ
પછી ભૂલી જાય કે હું કોણ છું કે કોણ નથી કે બધું ભૂલી જાય. અને નારદ તો તરત જ પાછળ ને પાછળ પાછળ ને પાછળ પાછળ ને પાછળ પહોંચ્યા ઠેઠ વૈકુંઠમાં. ત્યાં જુઓ તો એ જ રાજકુમારી અને ભગવાન વિષ્ણુ હિંચકા ઉપર બેઠા બેઠા ઝૂલી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે. પેલા જય વિજય હતા એમણે પેસવા ના દીધા, પ્રતિબંધ છે નહીં જવા દેવાય, તું રોકનાર કોણ મને, એમને અવગણ કરી, અવગણના કરીને પણ ત્યાં પહોંચી ગયા. પહોંચી તો ગયા પણ ભગવાને એક બહુ સરસ કામ કરેલું, જ્યારે એમણે રૂપ આપેલું ત્યારે આ જય વિજયને બેને પાછળ પાછળ મોકલે, કર જા તું જોતો ખરો, તમે જુઓ તો ખરા કે આ શું કરે છે. તો જ્યારે વિષ્ણુ કુંવરીને લઈને ઉપડી ગયા અને આ નારદ છે ને હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા. આ બહુ મોટી હતાશા છે, બહુ મોટી નિરાશા છે. બધા આડાવડા થઈ ગયા ને એકલા ઉભા છે, એટલે પેલા જય ને વિજય છે ને ખડખડાટ હસ્યા. હે, કોણ હસે છે? આમ જોયું તો જય કેમ હસો છો? કે મહારાજ પેલા પાણીમાં જરા ચહેરો તો જુઓ, તમારું રૂપ તો જુઓ. અને પાણીમાં જઈને જ્યાં આમ રૂપ જોયું તો અરે વાદરું ક્યાંથી આવ્યું? પછી એને ખબર પડી, ઓહો મને તો વાંદરાનું રૂપ આપ્યું છે ભગવાને, પોતાનું રૂપ નથી આપ્યું પણ મને વાંદરાનું રૂપ આપ્યું છે. આ માયથોલોજી છે, પણ માયથોલોજીની અંદર એટલી બધી સાયકોલોજી છે, એટલી બધી વાસ્તવિકતા છે કે તમે એને આખી જિંદગીમાં અનુભવ કરી શકો છો. પછી તો જે ક્રોધ થયો ને, કે મને એના કરતા મને રૂપ ના આપ્યું હોત તો સારું હતું. પછી તો વિષ્ણુને મણમણની ગાળો દીધી, મણમણની, કારણ કે ક્રોધ છે, ક્રોધાદ ભવતી સંમોહ. ને વિષ્ણુ હાથ જોડીને સાંભળી રહ્યા છે, બોલો 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 બોલો, તમે ખુશીથી ગાળો બોલો, ગાળો બોલવાનો તમારો સમય છે. અને પછી પછી ધીરે ધીરે ક્રોધ ઉતર્યો, વિદાય થયા અને પછી ભાન થયું. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાદ પ્રણશ્યતિ. ને બુદ્ધિનો નાશ થાય તો એનો વિનાશ થાય. પણ ભગવાને ગીતામાં એક બહુ સરસ વાત કહી છે, નમે ભક્ત પ્રણશ્યતિ. અર્જુન જો મારો ભક્ત હોય તો એને છેલ્લા પગથિયેથી હું ખેંચી લઉં, છેલ્લા પગથિયા સુધી પહોંચ્યો હોય તો ત્યાંથી પણ એને હું પાછો વાળી લઉં, મારા ભક્તનું પતન ન થવા દઉં. હવે હતાશા છે, નિરાશા છે, અને પછી તો એટલો બધો ઉદ્વેગ થયો, અરર મેં આ શું કર્યું, મેં ભગવાનને ગાળો દીધી, અરર મેં આ શું કર્યું, મેં આ શું કર્યું, મેં આ શું કર્યું. રડ્યા, માથું કૂટી કૂટીને રડ્યા. ત્યાં તો શિવજીનો ખ્યાલ આવ્યો, શિવજીએ કહ્યું હતું, મેં તને કહ્યું હતું ને તું આ વિષ્ણુને ના કહીશ આ વાત. કામ વિજય, કામ વિજય, કામ વિજય, આ કામે તને માકડની માફક, મચ્છરની માફક ચોળી નાખ્યો. જો તારી દશા જો, રામાયણ એક બોધ પાઠ આપે છે, કામ કોઈ જીતી શકતું નથી. મહાદેવ સિવાય, મહાદેવ સિવાય કામ ઉપર કોઈનો વિજય નથી. અને જે વિજયનો દાવો કરતા હોય એ આ નારદ જેવા છે, એમની દશા નારદ જેવી થતી હોય છે. તમે બધી દુનિયા ઉપર વિજય કરી શકો પણ આના ઉપર વિજય ન કરી શકો. તો હવે એનો રસ્તો શું છે? એના ત્રણ રસ્તા છે, એના ત્રણ રસ્તા છે. એક આ છેડાનો રસ્તો છે, એક આ છેડાનો રસ્તો છે, એક મધ્યનો રસ્તો છે. આ છેડાનો શું રસ્તો છે? કામનો સદંતર અભાવ કરી દો. જિંદગીમાં કામ જોઈએ જ નહીં, કામ જેવી કોઈ વસ્તુ જ ન હોવી જોઈએ. આ તરફ છે એને અભોગ કહે છે, નિગ્રહ કહે છે, નિગ્રહ કહે છે. પણ હવે કરશો શું? કામ પાછળ પડશે તો કરશો શું? તો કામનું કેન્દ્ર સ્ત્રી છે, અને સ્ત્રી છે એટલે સ્ત્રીનાથી દૂર જ ભાગો. સ્ત્રી નજીક હોય તો કોઈ વાર આ બધું ઊભું થઈ શકે ને, એનાથી દૂર ભાગો. આ અભોગ છે, આ નિગ્રહ છે. અને ઘણા લોકોએ આવો પ્રયત્ન કર્યો. સુરત જેવું એક ગામ, અને ગામના ભાગોળે તાપી નદી વહે,
અને તાપી નદી વહે કલકલ 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 કરતી. નદીનો એક બહુ પ્રભાવ હોય છે. હું તમને ભલામણ કરું કે જો સારી ચોખ્ખી નદી હોય તો અડધો કલાક કલાક ટાઈમ હોય તો જઈને કિનારે બેસવું. અમે બધા ગંગા કિનારે બેસતા કલાકો સુધી અને બહુ આનંદ આવતો નીલધારાનો. તો આવી નદીના કિનારે એક મહાત્મા બેઠેલા, તીવ્ર વૈરાગ્યવાળા, તીવ્ર વૈરાગ્યવાળા મહાત્મા બેઠેલા અને ઈશ્વરનું ધ્યાન કરે. થોડોક સમય થયો હશે ને એક નવું પરણેલું યુગલ આવ્યું. બે પાંચ દસ દિવસ થયા હશે નવા નવા પરણેલા, નવા નવા પરણેલા અને ખીખી ખીખી હસતા ખેલકૂદ કરતા આવ્યા. અમે અંદામાન નિકોબારના યાત્રાએ ગયેલા અને તમારે જવાય તો જજો, જોવા જેવું છે. પછી ત્યાં જ્વાળામુખી જોવા ગયા. જ્વાળામુખી રાત્રે આખી રાત સ્ટીમર ચાલે અને પરોડિયાના ચાર વાગે જ્વાળામુખી તમને દેખાય, દિવસે ના દેખાય. 2000 ફૂટ ઊંચી એની જ્વાળાઓ નીકળે, લપ લપ લપ, 2000 ફૂટ ઊંચી. એટલે ચાર વાગ્યા એટલે બધા જે સુઈ ગયા હોય, આડા અવડા એવા બધા હોય, તો અમારી સાથે એક સજ્જન હતા. કોઈએ કહ્યું કે અરે જાગો જાગો જાગો, જુઓ જ્વાળામુખી દેખાય છે, આ જ્વાળામુખી આવી ગયો, જોયો જોયો જોવા છે. તો કે તમે જુઓ, અમારે કંઈ જોઈ નથી. પણ કે કેમ કે અહીં આવ્યા એટલે કે અમારે તો રોજ ઘરમાં જ્વાળામુખીના દર્શન થાય છે. અમારા ઘરમાં રાહ જયારે જુઓ ત્યારે 24 કલાક જ્વાળામુખી જ ધધકતી હોય છે. આનો મિનિંગ શું, તમે શું કહેવા માંગો છો? મને કે બાપજી જુઓ, માણસ પરણીને આવે ને તો 6 મહિના 12 મહિના સુધી ચંદ્રમુખી હોય, ચંદ્રમુખી ચંદ્રમુખી. પછી એકાદ છોકરું બે છોકરા થઈ જાય પછી એ સૂર્યમુખી થાય. એનો અર્થ શું? કે ચંદ્ર શીતળતા આપે અને સૂર્ય પ્રકોપ આપે, પછી ફૂંફાડા મારે, સૂર્યમુખી થઈ જાય. અને વળી પાછા 5-7-10 વર્ષ વીતી જાય પછી જ્વાળામુખી થાય. એમ કે રાધા બધું બહુ જ્ઞાની પુરુષ લાગે છે. એટલે ચંદ્રમુખી, સૂર્યમુખી અને જ્વાળામુખી. હવે આનો પીરિયડ ચંદ્રમુખીનો પીરિયડ હતો. એને ખબર નથી કે આગળ સૂર્યમુખીનો પીરિયડ આવવાનો છે. અને જો લાંબુ જીવ્યા તો પછી છેવટમાં તો જ્વાળામુખીનો પીરિયડ આવવાનો જ છે. એ ખીખી ખીખી હસતા કિલોલ કરતા આનંદ કરતા કરતા આવ્યા. આવીને પેલા હેઠવાસ નીચેનો ભાગ હતો ત્યાં જઈને બેસી ગયા અને એમની મસ્તીમાં ડૂબી ગયા. હવે પેલા મહારાજ છે ને, એ મહારાજનું ધ્યાન ભગવાનમાં ના લાગે. એમના મનમાં થયું આ તે કંઈ જીવન છે, આવું તે કંઈ જીવન. 84 લાખ યોનિઓ ભટકી અને આ મનુષ્યનો દેહ મળ્યો છે, આના કેવા બરબાદ કરી રહ્યા છે. એટલે થોડીક વાર થાય ને આમ જુએ કે હવે શું કરે છે. એ તો એમની મસ્તીમાં વળી પાછું આમ મોઢું ફેરવી લે. વળી થોડીક વાર થાય અને પાછું આમ જુએ કે હવે શું કરે છે. એ એમની મસ્તીમાં જ રહ્યા કરે. એક બોધપાઠ લેવાનો છે, કેમ આ મહારાજ વારંવાર કેમ જોયા કરે છે? કારણ કે નકારાત્મક જીવન જીવે છે. નકારાત્મક જીવન બહુ મોટો સકાર કરતું હોય છે. તમે નિષેધ કરો ને એટલું જ વિધાન થયા કરે. તમારે એટલું, તમારે જોવું હોય તો જોજો, જે મીઠાઈની દુકાન ઉપર બેઠેલો કંદોઈ છે ને, એ બરફીને પેંડાના હામું જોતો નથી. આમ બરફીને જોજો નથી કરતો. તો જોજો કોણ કરે છે? પેલા જે રોડ ઉપર ઊભા છે, જેમણે કદી બરફી ખાધી નથી, એ આમ જોયા કરે છે. મોઢામાં પાણી આવે છે, થોડીક બરફી મળે, થોડીક બરફી મળે. પેલા કંદોઈને કેમ જોવાનું મન નથી? નકાર એ બહુ મોટો હકાર છે. અને નકાર પણ જ્યારે ઘૃણાની રીતે આવે ત્યારે તો એ બહુ મોટો હકાર થઈ જાય. થોડોક સમય થયો હશે અને એક સ્ત્રી તણાતી તણાતી આવી. ઉપરવાસમાં કંઈ કપડાં બપડા ધોવા ગઈ હશે અને અહીં પૂર આવેલું, પગ લપસ્યો હશે, ખસી હશે, અને ત્યાંથી તણાતી તણાતી આવી. હજુ ડૂબી નથી, જીવતી હતી. અને એને બૂમો પાડી, ઓ બાપુ, ઓ મહારાજ, ઓ મહારાજ, મને બચાવો, મને બચાવો. એણે વિચાર કર્યો કે મહારાજ તો પરમાર્થી હોય, પરોપકારી હોય, કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, હમણાં મને બચાવશે. અને મહારાજે વિચાર કર્યો, ઓહો, પૂર્વના કર્મ કેવા પ્રબળ હોય છે. આ સ્ત્રીના પૂર્વના કર્મ જાગ્યા છે
તણાય છે, તણાવવા દો, હવ હવના ભોગવી લેવા દો. અને હાઈલી ફિલોસોફી કે, અને હાઈલી ફિલોસોફી વ્યક્તિમાં અને સમાજમાં નિષ્ક્રિયતા ઉભી કરે, પલાયનવાદ ઉભી કરે, કર્તવ્યથી બગાડી દે. એનું કર્તવ્ય છે કે તું કૂદીને પડ, તું અંદર કૂદીને પડ અને આ ડૂબતી સ્ત્રીને બચાવો. પણ એ પલાયનવાદી છે, અને પલાયનવાદના ઉપર વૈરાગ્યની ચાદર ઓઢેલી છે, ત્યાગની ચાદર ઓઢેલી છે. આહાહા, એ જે ભગવાને ધાર્યું હોય મારા વાલા એ જ થાય, આપણું કરેલું કશું ના થઈ શકે. એટલે એ તો બચાવવા ના પડે, પણ આગળ સ્ત્રી નીકળી ગઈ. એણે જોયું કે આ એક કપલ છે ને એની મસ્તીમાં પડેલું છે. હવે પેલા મહારાજે મને ના બચાવી તો આ તો બિચારા મોહમાં પડેલા છે, ગાઢ અંધકારમાં, એ મને શું બચાવવાના હતા. તે છતાં એણે બૂમ પાડી, ચીસ પાડી, ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ મને બચાવો, મારે બે છોકરા છે, મારો પતિ છે, મને બચાવો. પેલી સ્ત્રીએ સાંભળ્યું, જે નવી પરણીને આવેલી હતી, છે એને કહ્યું, ઉભા થાવ ઉભા થાવ ઉભા થાવ, જુઓ છો શું, તમને તરતા આવડે છે, જાઓ કૂદો અને એને બચાવીને લાવો. સ્ત્રી પ્રેરણા શક્તિ છે, પ્રેરક બળ છે. એ પોતે ક્રિયા ના કરે, પણ તમારી પાસે ક્રિયા કરાવે. અને પેલો ફટ દઈને ઉભો થઈ ગયો, કૂદ્યો નદીમાં, તરતો તરતો ગયો, એને ખભા ઉપર નાખી અને કિનારે લઈ આવ્યો. ને પેલી કે, ભગવાન તમારું ભલું કરે, તમે મને નવો જન્મ આપ્યો, ભગવાન તમારું ભલું કરે. કે કઈ બેન નહીં, મેં મારું કર્તવ્ય કર્યું, તું ડૂબતી, હું તને ઘેર મૂકી આવું, તો જે ગામની હોય ત્યાં તને મૂકી આવું. અને તરત જ બેની તુલના થાય છે. આ બે માં ખરો ત્યાગ કોનો, આ બે માં મોટું કોણ. ભલે આ સંસારમાં ડૂબેલા હોય, કિલ્લોલ કરતા હોય, રમત કરતા હોય, કરવા દો, ઘૃણા ના કરો એના ઉપર. પણ ખરા ટાઈમે જાનની બાજી પણ લગાવી શકે છે, અને પ્રાણની પરવા કરીને પણ કોઈને બચાવી શકે છે. એ પલાયનવાદી નથી. નારદના પ્રસંગમાં પણ ભગવાન આપણને આવું જ કંઈક સમજાવવા માંગે છે. તમે એવા ત્યાગી ના થાઓ જે તમારો ત્યાગ વાસ્તવિકતાની ધરતી ઉપર ના હોય. એ ત્યાગ વાસ્તવિકતાની ધરતી ઉપર નથી તો લાંબો ટકવાનો નથી. એવા ફૂલનસી ના થાઓ કે તમે તમારું જ ગૌરવ કર્યા કરો, અને એ ગૌરવ જ્યારે છીનવાઈ જાય ત્યારે એકદમ નીચેના રેશિયા ઉપર આવી જાઓ, એવું ના થાવ. એટલે ભગવાને જાણી કરીને પોતાનું રૂપ આપવાની જગ્યાએ વાંદરાનું રૂપ આપ્યું. અને ઈશ્વરે બહુ મોટી કૃપા કરી કે આપણે પોતે પોતાનો ચહેરો જોઈ નથી શકતા. સારું છે, દર્પણ હોય તો જ દેખાય. ને નારદને એમ કે, હું તો હવે વિષ્ણુનો અવતાર થઈને આવ્યો છું, આ કુંવરી મને માળા પહેરાવી જ દેવાની છે. પણ એને ખબર નહીં કે વિષ્ણુએ તો મને વાંદરું બનાવ્યું છે. અને એ બોધપાઠ આપવા માટે કે અત્યારે તું વાંદરાની ભૂમિકામાં છે, વાંદરાની ભૂમિકામાં છે. અને પછી તો એ ક્રોધમાં ને ક્રોધમાં નાભીમાંથી એક શ્રાપ નીકળી પડ્યો, વિષ્ણુ એક સ્ત્રીની પાછળ હું જેટલો વ્યગ્ર થયો, વ્યાકુળ થયો, રખડ્યો, ભટક્યો, તમે પણ એવી જ રીતે એક સ્ત્રીની માટે રખડશો, ભટકશો અને મારા જેવા વ્યાકુળ થશો. વિષ્ણુએ માથું નમાવ્યું, તમારો શ્રાપ મને સ્વીકાર છે, હું તમારા શ્રાપને સ્વીકાર કરીશ. આમ સમર્થ પુરુષ છે નારદ, સિદ્ધ પુરુષ છે, શ્રાપ આપી શકે છે, કોઈનું ભલું કરી શકે છે અને કોઈનું ભૂંડું પણ કરી શકે છે, એટલું સામર્થ્ય છે. પણ સામર્થ્ય હોવા છતાં પણ કામનું ક્ષેત્ર કોઈથી ઉલ્લંઘી શકાતું નથી, એ તો સૌના માટે એક બદ્ધ ક્ષેત્ર છે. એનો અર્થ એવો નથી કે કામ વિજય કરી નાખે અને આખી જિંદગી સુધી કામનો વિજય જ વિજય કરી શકે. એની પામરતા પણ છે, અને એ પામરતા બતાવવા માટે રામાયણ છે. રામાયણે આ પ્રસંગ મૂક્યો છે, જો નારદ જેવાની આ દશા થતી હોય તો હું ને તમે કોણ હતા, હું ને તમે કઈ રીતે અહંકાર કરી શકીએ. હાથ જોડીને રો તો ભગવાન કદાચ જીવન પાર પાડે, પણ જો ચગ્યા અને નારદની માફક પોતાના જ વખાણ કરવા માંડ્યા તો જે દશા થઈ એ દશા થઈ શકે છે. અને પછી મૂળ વાત ઉપર આવે છે,
એટલે નારદના શ્રાપને સફળ કરવા માટે ભગવાને નક્કી કર્યું કે હવે મારે તો અવતાર લેવો પડશે, જન્મ લેવો પડશે, કારણ કે મારા ભક્તે મને શ્રાપ આપ્યો છે અને પેલા બેયને રાક્ષસો બનાવ્યા છે. આ પૌરાણિક પદ્ધતિ છે, પૌરાણિક પદ્ધતિથી આ રીતે ગ્રંથ લખાતા હતા પહેલા, અને એ રીતે એકબીજાના નિમિત્ત જોડી દેવામાં આવતા હતા. અને પછી તરત જ હવે શિવ કથા કરી, નારદ કથા કરી, હવે રામકથા કરવાની. હવે રામકથા, પહેલા રામકથા નહીં. અને પછી લખે છે કે અયોધ્યા નગરી છે, અને અયોધ્યા નગરીમાં એક બહુ સમર્થ રાજા છે, બહુ સમર્થ, ચારે તરફ એની ધાક વાગે છે, હાક વાગે છે, ચક્રવર્તી છે, પણ ઘરમાં સંતાન નથી, પુત્ર નથી, પુત્રી નથી, કશું નથી. એક વાર પરણ્યા સંતાન ના થયું, બીજી વાર પરણ્યા સંતાન ના થયું, ત્રીજી વાર પરણ્યા સંતાન ના થયું. ઘણા લોકો એમ સમજે કે આ સ્ત્રીમાં દોષ છે એટલે સંતાન નથી થતું, તો કેટલીક વાર એવું ના પણ હોય, પુરુષમાંય દોષ હોય. બહુ મોડે મોડે લોકોને ખબર પડી કે સંતાન ન થવાના કારણમાં પુરુષ પણ કારણ હોઈ શકે છે. પહેલા તો બધો 100% દોષનો ટોપલો સ્ત્રી ઉપર જ ઢોળવામાં આવતો, તું વાંઝણી છે, તું વાંઝણી છે, તું વાંઝણી છે, તું વાંઝણી છે. અને એવી સ્ત્રીને તો એવી ભૂંડી દશા થાય, એવી ભૂંડી દશા થાય. અને દરેક મહોલ્લામાં એકાદ બે માણસો એવા હોય ને ડામ દેવા માટે જ જન્મ્યા હોય, એમનું જીવન જ ડામ દેવા માટે હોય, અને એમાં દાજા ઉપર ડામ દે, જે દાજલો ભાગ હોય ને એના ઉપર જ ડામ દે. એવી કોઈ સંતાન વિનાની સ્ત્રી હોય એ સાંભળે એમ બીજાને સંભળાવ્યો, આજ તો કોઈ વાંઝણીનું મોઢું જોયું ને તો મારું કામ જ ના થયું, પેલીને બાળવા માટે એ દાજા ઉપર ડામ દે છે. અને પેલી સમસમી ઉઠે છે કે મારું આ મેણું કેવી રીતે ભાગે. પછી લાખ પ્રયત્ન, દેરીએ દેરીએ દીવામાં પારણું ના બંધાયું, અને પારણાની જે લાલસા છે એ ભગવાને એટલી ઊંડાણથી મૂકેલી છે, કદાચ પુરુષ રહી શકે, સ્ત્રી ના રહી શકે, સ્ત્રી ના રહી શકે. પહેલી એની લાલસા હોય, મને પતિ મળે, પતિ મળે, પતિ મળે, પતિ મળે, અને એને પતિ મળ્યો, ચાલ હવે તો પૂર્ણ વિરામ, ના ના ના, પણ હવે પારણું નથી બંધાતું, એટલે વરી પાછું કે મને પારણું બંધાવો, પારણું બંધાવો, પારણું બંધાવો. આ તીવ્ર લાલસાઓ છે, બે લાલસાઓ તીવ્ર છે, એક પતિની લાલસા અને એક પુત્રની લાલસા. ઘણા પ્રયત્નો કર્યા પણ પારણું જ ના બંધાય, અને દશરથ બહુ દુઃખી છે, અત્યંત દુઃખી છે. જરા વાતને સમજજો, પુત્ર માટે, સંતાન માટે આટલી બધી જે લાલસા છે એ લાલસા ભગવાને કેમ મૂકી, શા માટે મૂકી? એટલા માટે મૂકી કે તમારા ત્રણ કાર્યો સિદ્ધ થાય. એ ત્રણ કાર્યો તમારા સિદ્ધ થાય. પહેલામાં પહેલું કાર્ય તો એ છે કે તમારા અંદર જે વાલ છે, વાલના જે હોર્મોન છે એને ઢોળવા માટેની એક જગ્યા મળે. પહેલી જગ્યા પત્ની મળી અને તમારા અંદરના જે હોર્મોન હતા એ તમે ઢોળ્યા, બરાબર છે, ખોટું નથી, પણ એ કંઈ કાયમ સુધી ના ચાલ્યા કરે. હવે એ હોર્મોનને ઢોળવા માટે એક બીજી જગ્યા જોઈએ. અને પરદેશમાં હવે શું થાય ખબર છે? જ્યારે બાળકો નથી હોતા પછી કુરકુરિયા પાડે, બિલાડા પાડે, કૂતરા પાડે, ડોશીઓ છોક સ્ત્રીઓ તમે જુઓ તો એને રમાડતી હોય ને, આમ કરતી હોય ને તેમ કરતી હોય. ભારત તો ભાગ્યશાળી દેશ છે કે અહીં તો ડોશીના ડોશી છે ને એ ત્રીજી ચોથી પેઢીના છોકરાને રમાડતા હોય, કિલકિલાટ કરતા હોય. એક બીજું છે, તમારા વારસદારનો પ્રશ્ન ઉકેલાય. તમારી પાસે કંઈક છે, હવે આ વારસો આપવો કોને? દશરથની પાસે તો કેટલું મોટું સામ્રાજ્ય છે, તમારી હીરાની મોટી મોટી પેઢીઓ છે, ફલાણી પેઢીઓ છે, કરોડો કરોડો રૂપિયાના બંગલા છે, પણ પાછળ કોણ? પાછળ તો કોઈ નથી. હવે તમે શાંતિથી ઊંઘી નહીં શકો, તમે ઘસઘસાટ નહીં ઊંઘી શકો. એક વારસદાર જોઈએ.
અને પછી વારસદાર મળે એટલે પ્રોબ્લેમ સોલ્વ થયો. બસ હવે એને જેમ કરવું એમ કરે, એ સંભાળે, સાચવે, ગમે તે રીતે એને પૂરું કરે. અને ત્રીજી વાત છે, અમારે ત્યાં નીતિકારે કહ્યું છે, અપુત્રસ્ય ગતિર નાસ્તી, જેને વારસદાર નથી એની ગતિ નથી. ગતિ નથીનો અર્થ ઉપરની ગતિની વાત નથી કરતો, પણ અહીં એ મર્યો નહીં કે ભૂલાયો નહીં, ભૂલી ગયો. કેટલાય આવ્યા ને કેટલાય ગયા ને માણસને અંદરથી એક ઈચ્છા હોય છે, હું મરું તોય મારું નામ રહે, પાછળ મને લોકો યાદ કરે ને મારું નામ રહે. પણ નામ રાખવાથી નામ રહે છે. આ છોકરો છે, એ છોકરો જો જાતવાન હશે, ખાનદાનીનો હશે, તો દર વર્ષે એના બાપની તિથિ ઉજવશે, એની પાછળ કંઈક કરશે, એક સ્કૂલમાં નામ મૂકશે, એક હાઈસ્કૂલમાં નામ મૂકશે, કોઈ ને કોઈ જગ્યાએ કરશે, કંઈનું કંઈ કરશે. અને પેલો એના આત્મા રૂપથી જોશે કે નહીં, મારા છોકરાએ મારું નામ રાખ્યું ખરું. ઘણા લોકો એમ કે મર્યા એટલે મર્યા, ગયા એટલે ગયા, હવે આપણે શું લેવા દેવા. કૃતજ્ઞ લોકો છે, પાપીઓ છે. ભલે મર્યા તો શું થઈ ગયું, મર્યા પછી પણ તમે એનું નામ રાખો, શક્તિ પ્રમાણે કંઈક ને કંઈક. એટલે આપણે ત્યાં શ્રાદ્ધ વિધિ છે. આ શ્રાદ્ધ વિધિનો અર્થ એવો નહીં કે તમે કાગડાને ખવડાવો ને પેલા પૂર્વજોને મળે એવો નહીં, એ તો એનું સ્થૂળ રૂપ છે. પણ એનો અર્થ એવો છે કે 12 મહિને એક વાર તમારા પૂર્વજોને યાદ કરો. જો તમે ગાંધીજીની જયંતિ ઉજવો, બુદ્ધની નિર્વાણ તિથિ ઉજવો, ફલાણી તિથિ ઉજવો, તો માની કોઈ તિથિ જ નહીં, બાપની કોઈ તિથિ જ નહીં, એ ગયા એટલે ગયા. સમાજ કૃતજ્ઞ થઈ જાય. એ કૃતજ્ઞતા ન આવે એટલે 12 મહિને આપણે એક દિવસ એમનો ફોટો રાખીએ, દીવો કરીએ, અગરબત્તી કરીએ, સારું જમવાનું બનાવીએ, ગરીબ ગરબાને જમાડીએ, સ્કૂલમાં જમાડીએ, અનાથ આશ્રમમાં જમાડીએ, પેલા બાપ અને માના નામે યાદ કરીએ. પણ જેને પાછળ કોઈ નથી, બસ હવે એને કોણ યાદ કરશે, એનું એનું નામ કે. અને એને પોતાને એટલી અક્કલ નથી કે મરતા પહેલા હું આ કરોડોની સંપત્તિનો સદુપયોગ કરતો જાઉં, એવી એને અક્કલ નથી, એટલી એની એવી એને સૂઝ નથી. એટલે આ ત્રણ હેતુઓ છે, અને ત્રણ હેતુઓ પૂરા કરવા માટે ભગવાને સંતાનની લાલસા મૂકી. મારે સંતાન, મારે સંતાન જોઈએ, મારે સંતાન જોઈએ, મારે સંતાન જોઈએ. પણ ઉંમર વધતી ગઈ, ઉંમર વધતી ગઈ. તુલસીદાસજીએ લખ્યું છે કે એક દિવસ દશરથ રાજા દર્પણ આગળ ઉભા હતા અને જોયું તો વાળ સફેદ થવા માંડ્યા છે. વાળ સફેદ થવા માંડ્યા છે એટલે એક મેસેજ આવી ગયો, એક સમાચાર આવ્યા, તૈયારી કરો, તૈયારી કરો, અમે આવી રહ્યા છીએ, તૈયારી કરો. પણ તૈયારી ક્યાં કરી, અહીં તો કશું તૈયારી જ નથી. જે માણસો તૈયારી કરીને મરે છે ને એ બહુ ભાગ્યશાળી છે, બહુ ભાગ્યશાળી છે. કારણ કે બધું તૈયાર કરી દીધું છે, લખવાનું હતું એ લખી લીધું, આપવાનું તો એ આપી દીધું, જે લેવડ દેવડની વ્યવસ્થા કરવી હતી બધી કરી દીધી, બસ હવે એ શાંતિથી મરી શકે છે. પણ જે લોકો કશી તૈયારી નથી કરતા, કશી કરી શકતા જ નથી, કરી શકાય એવું છે જ નહીં, અને અચિંતાનો એટેક આવે, અચિંતાનો કંઈક ઘટના ઘટી જાય, બધું ધૂળધાણી થઈ જાય, ધૂળધાણી. ઘણા વર્ષો પહેલા અમે યાત્રાએ ગયેલા, હું તો અવારનવાર યાત્રાએ જઉં, 5-25 માણસો સાથે હોય તેવી યાત્રાએ ગયેલા. અને અહીં રાજસ્થાનનું જે સ્ટેશન, અને ગાડી 24 કલાકમાં એક જ વાર ગાડી આવે ને એક વાર જાય, એટલે ગાડીની એ રેલવે સ્ટેશનના નજીક ધર્મશાળા, અને અમે અમે ઉતરેલા બધા 25-1 માણસો હતા. અને હું બધાને જયારે જુઓ ત્યારે કહું, તૈયાર રહેજો, હું તૈયાર. પરોળીએ ગાડી ઉપડે છે 4 વાગે, તૈયાર રહેજો. અમારા એક પટેલ હતા ને, મને કે તમે માથું ખાઈ જાઓ છો, જયારે જુઓ ત્યારે તૈયાર રહેજો, તૈયાર રહેજો, શાંતિથી ઊંઘવા તો દો. સારું કીધું, ઊંઘો. હવે બન્યું એવું કે મોડી રાત સુધી લોકોએ વાતો કરી અને પછી ઊંઘી ગયા, અને ગાડીએ જયારે વિસલ વગાડી ને ત્યારે બધા જાગ્યા. જ્યાં ગયા એટલે પહેલા તો આટલી જલ્દીથી ગાડી ઉપડતી નહીં, એટલે જેના હાથમાં જે આવ્યું, જે હાથમાં આવ્યું, દોડ્યા બધાને જઈને ડબ્બામાં બેસી ગયા. ત્યાંથી જ ઉપડતી હતી એટલે ખાલી જ હતી,
બેસી ગયા, પાછા ઝોકા ખાવા માંડ્યા બધા. ધીરે ધીરે અજવાળું થયું અને મેં જોયું તો પટેલ ને પટલાણી બે હામાં જ બેઠેલા. હવે બનેલું એવું કે પટેલનું ધોતિયું પટલાણીએ પહેરેલું ને પટેલ પટલાણીની સાડી પટેલે પહેરી, બે ઝોકા ખાયા આમાં. એટલે હસવું આવ્યું. એટલે મેં પછી એમને કીધું કે આ બધા જાગે ને જુએ એના પહેલા એમને સાવધાન કરી દેવા સારા. એટલે મેં આમ કરી, મને કે હવે અહીં તો ઊંઘવા દો, ધર્મશાળામાં તો ઊંઘવા ના દીધા તો કઈ નહીં, પણ અહીં તો ઊંઘવા દો. મેં કહું ઊંઘો, પણ પેલા જુઓ તો ખરાક તમે શું પહેર્યું છે. આમ જોયું તો ઓ સાડી પહેરી ગઈ ને પેલા એ ધોતિયું. પેલી જાણે સાધ્વી હોય ને, સફેદ કપડા પહેરી નહીં સાધ્વીઓ ફરતી હોય છે, એ ભાઈ પેલી સાધ્વી જેવી દેખાય. હા હા હા, કાં તો ભૂલ થઈ ગઈ. આ દશા આપણી છે. જે લોકો સમયસર જાગી નથી શકતા અને પછી છેલ્લી વિસલ વાગે ને પછી દોડા દોડી કરે ત્યારે આવી દશા થઈ જાય છે. અને એવી દશા ન થાય એટલે ભગવાને થોડા થોડા આપણને મેસેજ મોકલે છે કે આ સમજો, આ વિસલ વાગી, હવે તૈયારી કરો. મારા ઓળખીતા એક પટેલ હતા, આમ તો બહુ સારા હતા, પણ મને કે જુઓ તમારા ભગવાનને કહેવું હોય તો કહી દેજો, 125 વર્ષ પહેલા હું મરવાનો નથી, એનામાં તાકાત હોય તો આવે ને લઈ જાય મને. હવે એમને લકવો લાગેલો, આમ ડગ 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 ડોલ્યા કરે. અને હું વિચાર કરું કે ઓહો, આને આત્મબળ કહેવું, આને મૂર્ખતા કહેવી, આને અનાડીપણું કહેવું કે શું કહેવું. આ વાત યાદ રાખજો, જ્ઞાની કરતા મૂર્ખાઓ વધારે આનંદથી જીવન જીવતા હોય છે. સહદેવ કદી ચિંતા વિનાનો હોય જ નહીં, કારણ કે એને આગળનું બધું દેખાય છે. એટલે સહદેવ થવા કરતા ભીમ થવું સારું. આજની ઘડી રળિયામણી, પછી કાલે જે થવું હોય, હવે એને તો 7 પેઢીની બધી ચિંતા લાગ્યા કરે છે, પછી શું થશે ને, પછી શું થશે ને, પછી શું થશે ને. એટલે 7 પેઢી સુધીની એને, મને કે 125 વર્ષ સુધી મારે જીવવાનું છે, ભગવાનની તાકાત હોય તો આવે. મેં કહું મને તો એક ક્ષણનો પણ ભરોસો નથી, તમે તો 125 વર્ષની વાત કરો છો. પછી ખબર પડી 2-3 વર્ષમાં તો બહુ જ એવા થઈ ગયા, એટલી ભૂંડી દશા થઈ ગઈ, એટલી ભૂંડી દશા થઈ, કોઈ ખવડાવનાર નહીં, પત્ની પહેલા મરી ગયેલી, કોઈ ચાકરી કરનાર નહીં, સ્વભાવ એવો કોઈ નજીક ના જાય. મને કહ્યું કે એને તો બિચારાને જીવડા પડ્યા છે ને, 2-3-4 વર્ષમાં પછી મરી ગયા, 125 વર્ષની ઈચ્છા પૂરી ના થઈ. એટલે અહીં રામાયણ એક માધ્યમ છે અને માધ્યમના દ્વારા કહે છે, જુઓ દશરથ છે કમાણી કરી ત્યારે કેટલો આનંદ થયો. તમારા ઘરમાં પૈસાના ઢગલા થતા હોય, એક બંગલો બીજો બંગલો, ફાર્મ હાઉસ પેલું ફાર્મ હાઉસ પેલું ફાર્મ હાઉસ, અને એ વિકાસ છે ને, વિકાસના ટાઈમે તમને આનંદ થતો હોય, મનમાં રહી રહીને થતું હોય, જો આ સમયે મારા બાપુ જીવતા હોત ને આ જુઓ તો, કાઠિયાવાડમાં જે દશા ભોગવી તેમને કલ્પનાએ ન હતી કે મારો દીકરો સુરતમાં જઈને આટલું કમાશે, એવા મનમાં ઓરતા આવ્યા કરે. પણ પાછળ કોઈ સંભાળનાર નથી, કોઈ વ્યવસ્થા નથી, અને જેને નથી આપવું એ હવે વારસદાર થઈને ઉભો છે. જેનું મોઢું જોવા નથી માંગતો એ જ વારસદાર થઈને તૈયાર ઉભો છે. એ માણસને શાંતિ ના હોય, ભલે એને નાક પકડો, કુંડલી જગાડો કે ગમે તે કરો, પ્રશ્નો ઉકેલ્યા વિના કદી શાંતિ આવતી નથી. આ બધા કૃત્રિમ સાધનો છે, બનાવટી સાધનો છે, પ્રશ્ન ઉકેલાય તો શાંતિ આવે. તો હવે કરવું શું? અને ફરી પાછી એક ઋષિ છે, શ્રીંગી ઋષિ છે, અને શ્રીંગી ઋષિને કહે છે કે બસ મારી આ છેલ્લી ઈચ્છા પૂરી કરો, બસ મારા ઘેર પારણું બંધાય. હું તમને એક ખાસ વાત કરું છું, જેના ઘરમાં પારણું ના બંધાયું હોય, જેના ઘરમાં સંતાન ના હોય, એવા માણસોને કદી દુઃખી ના કરવા, એવા માણસોને દાજા ઉપર ડામ ના દેવો. જે હોય તે તો પહેલેથી તો દુઃખ ભોગવી રહ્યા છે, તમે શા માટે એના દાજા ઉપર મીઠું ભભરાવો છો? એને આશ્વાસનની જરૂર છે. શ્રીંગી ઋષિએ કહ્યું, દશરથ ચિંતા ના કર, તો ચિંતા ના કર, ભગવાન ભલું કરશે, ભગવાન સારું કરશે. અને પછી એ વ્યવસ્થા થઈ અને વ્યવસ્થાના પરિણામે ઘરમાં પારણું બંધાવવાના પ્રસંગો ઉભા થવા લાગ્યા.
જે સુખ છે તરસાવી તરસાવીને આવે ને એ બહુ સુખ લાગે. તમને ખૂબ તરસ લાગી છે ને પછી પાણી મળ્યું તો એ પાણી એટલું મીઠું લાગે, એટલું મીઠું લાગે, પણ તમને તરસ જ નથી. અને શરબત ઉપર શરબત આવે છે તો ઝેર જેવું લાગશે. સુખની કિંમત પણ દુઃખમાંથી થતી હોય છે, તરસમાંથી થતી હોય છે. અને એટલા માટે આપણા પૂર્વજોએ એક વ્યવસ્થા કરી કે ભાઈ 12 મહિનામાં એક ઉપવાસ નકોરડો કરો. તે દિવસે પાણીએ નહીં પીવાનું, અનાજ તો નહીં ખાવાનું પણ પાણીએ નહીં પીવાનું. અને એક સજ્જને કહ્યું મને કે આ નકોરડો ઉપવાસ શિયાળામાં રાખ્યો હોત તો શું બગડવાનું હતું. ખરા તાપમાં નકોરડો ઉપવાસ રાખ્યો તો કીધું શિયાળામાં એની કિંમત શું થવાની હતી. જ્યારે તમને તરસ જ નથી લાગતી ત્યારે તમને આ વ્રત આપ્યું હોય. આ ઉપવાસ એટલા માટે રાખ્યો કે તમે તરસ્યા માણસની કિંમત કરી શકો કે તરસ લાગે ત્યારે શું થાય છે. તો તમને પરબ બંધાવવાની પ્રેરણા મળે કે ચાલો આપણે એક પરબ બંધાવીએ, જ્યાં પાણી ના મળતું હોય ત્યાં પાણીની વ્યવસ્થા કરીએ. તમારી ઈચ્છા હોય તો કચ્છમાં એક ગામ છે અને એ ગામમાં એક સંત થઈ ગયા, બહુ ઊંચી કક્ષાના થઈ ગયા. એનું નામ છે મેકણ દાદા. જે કાશીના પંડિતો છે ને, વિદ્વાનો છે ને, એ તમારા ઘરમાં બેઠા હોય છે પણ એ ગુજરાતી બોલતા હોય છે, પણ ભાવ બહેનો એક જ હોય છે. અને મેકણ દાદાએ ગજબની વાતો લખેલી છે. કારણ કે સૂફી છે, હિન્દુ છે, સૂફી છે. એણે કહ્યું તું પીપળાને કેમ આંટા માર્યા છે. નહીં આપણે ત્યાં તો નહીં પીપળાને આમ આંટા, દોરડા વીંટાળતા જ હોય જ્યાં જુઓ ત્યારે. તો કે પીપળામાં ભગવાન છે. તો આ બાવળમાં તારો બાપ બીજો બેઠો છે. જો પીપળામાં ભગવાન બેઠો છે તો આ બાવળમાં એ જ તારો બાપ બેઠો. આવું લખ્યું. અને કે છે જો દુનિયાને પીપળા વિના ચાલશે, બાવળ વિના નહીં ચાલે. કે બાવળથી જ બધા ખેતીના સાધનો બને, એ જે બને એ બધું બાવળમાંથી જ બને, એના વિના નહીં ચાલે. આવી એક મસ્તી, આવું કોણ બોલી શકે. જેને લોકોની ના પડી હોય એ બોલી શકે. જેને લોકોના પૈસાની ના પડી હોય, માનપાનની ના પડી હોય, રોટલાની ના પડી હોય, એની મસ્તી મરે એ બોલી શકે. બાકી બોલી ન શકાય. એમણે એક વ્યવસ્થા કરેલી, એક ગધેડું રાખેલું, એક કૂતરો રાખેલો, બસ બે પાળેલા ને બેને શિક્ષિત કરેલા. સવાર થાય એટલે પેલા ગધેડાના ઉપર છાલકું અને એમાં પાણી મૂકે ને એમાં રોટલા મૂકે અને પછી ગધેડાને વિદાય કરે ને કૂતરું સાથે જાય. અને કૂતરું ગંધના દ્વારા રણના કાંઠા ઉપર આ ગામ એટલે ગંધના દ્વારા એ ખોળી કાઢે ક્યાં માણસ પડેલો છે. ગઈકાલે દિશા ભૂલેલો, ભાન ભૂલેલો, લાય 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 તાપમાં બેભાન થઈને પડેલો માણસ મરવાની અણી ઉપર છે. ત્યાં કૂતરું પેલા ગધેડાને લઈ જાય અને કૂતરું એને આમ માથું આમ આમ કરીને જગાડે અને પેલો જાગે ને જોવે કે ઓહો ગધેડું છે, અંદર પાણી છે, અંદર રોટલા છે, આહા હા હા. પછી એ ઘટક 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 પાણી પીવે, રોટલા ખાય. તમે કલ્પના કરો એ પાણીની કેટલી કિંમત. 2 રૂપિયાનો ગ્લાસ, 1 રૂપિયાનો ગ્લાસ, 5 રૂપિયાનો ગ્લાસ, એ પાણીની કેટલી કિંમત. એ પાણીની કરોડોમાં પણ કિંમત ના થઈ શકે. પણ એ કોણ કરે છે? જેણે તરસ જોઈ છે એ કરે છે. જેણે કદી તરસ જોઈ નથી, જેણે કદી ભૂખ જોઈ નથી, એનાથી આ કામ નહીં થઈ શકે. એ લાખોના દાન આપશે, કરોડોના આપશે, પણ રોટલો નહીં ખવડાવી શકે, કોઈને એક ગ્લાસ પાણી નહીં પીવડાવી શકે. એટલે એટલા માટે આપણે ત્યાં રાખી કે ભાઈ નકોરડો ઉપવાસ કરો તો તમને ખબર પડે કે આ તરસથી કેવું દુઃખ થાય છે. તો તમે બીજાને પાણી પીવડાવી શકો, તો બીજાને તમે રોટલો ખવડાવી શકો. એટલે તુલસીદાસજી છે, રામાયણ છે, ને રામાયણકારે વિચાર કર્યો કે મારે એવો એક પ્રસંગ લાવવો છે કે જેમાં મિલકત ગણી છે, વારસદાર નથી. અને મિલકત ગણીને વારસદાર ના હોય એની મનોવ્યથા કેવી હોય. એક પત્ની નહીં, બે પત્ની નહીં, 3 પત્ની કરી અને છતાંય કોઈ વારસદાર નથી. પણ હવે પારણું બંધાયું છે. તરસાવી 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 તરસાવીને છેલ્લી ઉંમરે
ભગવાને એના સામે જોયું છે અને પારણું બંધાયું છે, એ અદભુત આનંદનું કોઈ વર્ણન ના થઈ શકે. હમણાં અમારે ટર્કી જવાનું થયેલું, ઇજિપ્ત ને ટર્કી જવાનું થયેલું અને બધું ફર્યા. પુસ્તકે છે, વાંચવું હોય તો વાંચજો. અમારો જે ગાઈડ છે ને એ મુસલમાન છે, પાશા છે, અને પાશા અમને ઘણી વાતો સંભળાવે છે. અને ઘણી વાતો મને એક વાત સંભળાવે છે કે મારા જે દાદા હતા 126 વર્ષ સુધી જીવ્યા, 126 વર્ષ સુધી જીવ્યા. મેં કોઈ એ શું ખાતા હતા આટલું લાંબુ આયુષ્ય મને, અને કે જુવાનની માફક ચાલે, ચાલે તો સીધા એમને ખખડી ગયેલા એવા નહીં, જુવાનની માફક ચાલે. પણ મેં કુપડી ખાતા હતા શું, મને કે આખી જિંદગી અમને બે વસ્તુઓ બહુ ખાધી, એક લસણ અને બીજું દહીં, આ એમનો મુખ્ય ખોરાક હતો. અરે અમે કહું, અમે તો લસણના દુશ્મન છીએ, અમારો તો બધો ધર્મ જ લસણમાં આવી જાય છે. તમે શું ખાઓ છો અને શું નથી ખાતા એમ પૂછે, અને જો તમારા ઘેર કોઈ આવ્યું હોય અને લસણ ખાતા જોઈ જાય તો છીંકો નાખે. અમે તો લસણના દુશ્મન છીએ, હા વ્યાજના દુશ્મન નથી. કોઈ કાળું વ્યાજ ખાતું હોય, બેંકોની બેંકો કોઈ ખાઈ જતું હોય તોય વાંધો નહીં, એમાં કોઈ ધર્મને વાંધો આવે નહીં. આ બધો ભાર આવી ગયો લસણ ઉપર. મને કે સ્વામીજી, એમને 26 બાળકો હતા. કેટલા? 26 બાળકો હતા, અને છેલ્લું બાળક 93 વર્ષની ઉંમરે થયું. મેં કહું, આ પોસિબલ છે? અમારી સાથે એક ડોક્ટર હતા, ડોક્ટરને મેં પૂછ્યું કે આ ડોક્ટર પોસિબલ છે 93 વર્ષે? મને કે હા પોસિબલ છે, કંઈ અપોસિબલ નથી. અરે એક ઓળખીતા પટેલ છે ને, એમણે તો મને એક વાત કહેલી, મને કે બળદ ને મરદ કદી ઘેડો થાય જ નહીં. એ બળદે ઘરડો ના થાય ને મરદે ઘરડો ના થાય. છેલ્લી જિંદગીમાં, પાછલી જિંદગીમાં પારણું બંધાયું છે અને આનંદનો કોઈ પાર નથી, આનંદ આનંદ થઈ રહ્યો છે. તુલસીદાસજી એના માટે ભય પ્રગટ કૃપાલા દીનદયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમનહારી અદભુત રૂપ નિહારી. આખો છંદ તમે જોજો, એક એક વાક્ય એક એક શબ્દ બહુ. કૌશલ્યા હિતકારી, દશરથ હિતકારી નહીં, માને જે લાલસા છે ને બાપને કદાચ ના હોય, બાપને તો વારસાની ચિંતા છે પણ માને તો એક જ છે, મારો ખોળો મારો ખોળો મારો ખોળો મારો ખોળો. એટલે એક બીજી વાત યાદ રાખજો, માનો ખોળો પૂજાય છે, એ ભણેલી છે કે અભણ છે એનું કોઈ મહત્વ નથી, ભલે ને અભણ હોય પણ માનો ખોળો પૂજાય છે. કઈ ખોળામાં વાલ કેટલું હતું, અને જેટલું વાલ હોય ભલે અભણમાં હોય, અને તમે ગમે એટલા ભણેલા હોવ પણ એ અભણમાંના ખોળાને પણ તમે કદી કિંમત ચૂકવી ન શકો, માનો ખોળો પૂજાય છે. એટલે હું તમને આગ્રહ કરું છું કે ભલે અભણ તો અભણ, પણ માનો ફોટો જરૂર રાખજો અને બે અગરબત્તી કરજો, એને આગળ રોજ બે અગરબત્તીઓ કરજો. બાપનું મસ્તિષ્ક પૂજાય છે, બાપનું મગજ પૂજાય છે. એને છોકરાને ધંધે વરગાડ્યો, બે પૈસા કમાતો કર્યો, એ તો મર્યો પણ પેલાને જીવવાનો મંત્ર તો આપ્યો. આનું નામ જ મંત્ર છે, આનું નામ જ દીક્ષા છે, જેમાંથી દિશા મળે, જીવવાની દિશા મળે. બાપનું મગજ પૂજાય છે અને પત્નીનું હૃદય પૂજાય છે. પત્નીનું હૃદય કાળી છે કે ધોરી છે કે ગોરી છે કે કોઈ મહત્વ, પણ એનું હૃદય કેટલા પ્રેમથી ભરેલું છે. અને જો એનું હૃદય વાલથી પ્રેમથી ભરેલું છે, મારો પતિ મારો પતિ મારો પતિ, તો એ કાળી હોય કે ગોરી હોય કે ગમે તેવી હોય, કરોડ કરોડની છે, પણ રૂપ રૂપનો અંબાલ છે ને હૃદય વિનાની છે. હૃદય છે જ નહીં, લાગણીઓ છે જ નહીં. એવા ઘણાય પત્ની પતિઓ હોય, ઘર જવા જ ના માગે, આશ્રમમાં આવે ને બેસે બેસે એટલે હું કહું, ભાઈ સાંજ પડી હવે ઘરે જાઉં, શાંતિથી ઘરે જાઉં. ના રે ના બાપજી, શું કરવું છે, જઈએ છીએ જઈએ છીએ જઈએ છીએ, પણ આ માણસ ઘરે કેમ જતો નથી? કારણ કે ઘરમાં હૃદય જ નથી. અને હૃદય ના હોય એવી પત્નીના પુરુષને જો તમારે ઓળખવો હોય તો હું તમને એક નિશાની આપું.
એ 50 વર્ષનો હોય ને 70નો દેખાય એટલે સમજવાનું કે હૃદય વિનાની છે. છે બિચારો 50 વર્ષનો પણ લાગે છે 70 વર્ષનો. ડાચા બાચા બેસી ગયા છે, પાસણા દેખાય છે, અને જેને અડધો મરી ચૂક્યો છે એવો દેખાય છે. કારણ કે ઘરમાં જે પત્ની છે એ જડોઈનું રૂપ છે, જડોઈનું ચૂસ્યા કરે, લોહી ચૂસ્યા કરે. ઘરમાં પગ મૂક્યો નહીં, ઝઘડો શરૂ કર્યો નહીં, મેણા માર્યા, એવા મેણા મારે. મારા ઓળખીતે એક સજ્જન કહે છે મને કે બાપજી અમારે ઝઘડા થાય ને એવું એવું બોલે કે બધું છોડીને તમારા આશ્રમમાં આવી જવાનું મન થઈ જાય કે હવે આ ઘરમાં પગ નથી મૂકવો. પણ મેં કહું આવી જાઉં ને ભાઈ, મારે જરૂર છે, મારે જરૂર છે દશરથની માફક, તો આવી જાઉં. ના કે હા જ પડતા પડતા પાછું બધું બદલાઈ જાય એમ. સવારે નિર્ણય કર્યો હોય કે હવે તો જતું જ રહેવું છે, પણ સાંજ પડતા પડતા વરી પાછો નિર્ણય બદલી જાય ને હતા એના એ જ, તું એ ભલી ને હું એ ભલો ને, એ ગાડું પાછું એનું એ ચાલ્યા જ કરતું હોય. પણ કોઈ 70 વર્ષનો હોય અને 50 વર્ષનો દેખાતો હોય, 55 વર્ષનો દેખાતો હોય, આંખ મીચીને સમજી લેવું કે એના ઘરમાં અન્નપૂર્ણા છે, એના ઘરમાં હૃદય છે, વાલ છે, પ્રેમ છે. અને એ ટોનિક છે, એ ટોનિકના કારણે આ 55નો દેખાય છે. છે તો 70નો, પણ એના કારણે આ 55નો દેખાય છે. એટલે ભય પ્રગટ કૃપાલા દીન દયાળા કૌશલ્યા હિતકારી. કૌશલ્યા માટે હિતકારી, કૌશલ્યાનું તો જીવન ધન્ય ધન્ય થઈ ગયું. મારો ખોળો ભરાયો, મારા ઘરમાં ભગવાન આવ્યા, ભગવાન આવ્યા. પછી તો એ મુનિ મન હારીને બધું કેટલું કેટલું બધું ખૂબ ખૂબ લખેલું છે. આ બધાના માધ્યમથી રામાયણ એટલે રામચરિત માનસ જીવનની એક દુઃખ દુઃખથી નસ છે, દુઃખથી નસ. લગ્ન વિના રહી નથી શકાતું, અને લગ્ન કર્યા પછી સંતાન વિના નથી રહી શકાતું, અને સંતાન થયા પછી શું થાય છે એ હવે આગળ ખબર પડશે. ચાલો હર્ષિત મહતારી તો થઈ ગયું ને, પણ હવે શું થાય છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. એટલે સજ્જનો, તુલસીકૃત રામાયણ ઘટનાના માધ્યમથી તમારા જીવનને, અને તમારું જીવન પણ રામાયણ જ છે, તમારું જીવન પણ એક રામાયણ જ છે. એટલે મારા એક ઓળખીતા સજ્જન ડગલે ને પગલે વાત વાતમાં આ રામાયણ થઈ છે, આ રામાયણ થઈ છે, આ રામાયણ થઈ છે. એટલે તમારું જીવન પણ કોઈને કોઈ રીતે એક પ્રકારનું રામાયણ જ છે, અને રામાયણના જે પાત્રો છે એમાંનું તમે પણ કોઈ એક પાત્ર છો, અને એ પાત્રના માધ્યમથી આપણે બધા જ જીવન જીવી રહ્યા છીએ. તો આપણને સૌને આ રામાયણમાંથી જીવન જીવવાની પ્રેરણા મળે, ભગવાન ભલું કરે, મંગળ કરે, કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. કૃષ્ણ કનૈયા સદગુરુદેવ, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. નમસ્કાર. સમય પાલન કરવા નમ્ર વિનંતી છે, શાંતિ જાળવવા નમ્ર વિનંતી. હું બાબુભાઈ માલપરાવાળા, હરિભાઈ કથિરિયા, હરિભાઈ ઓળિયાવાળા, ડોક્ટર કપોપરા સાહેબ અને અન્ય મહાનુભાવો પણ સ્વામીજીને પુષ્પ આપવા માટે સર્વને નિમંત્રણ છે. માન્ય શ્રી કુજીદાદા ગોટી, વલ્લભભાઈ બલ્લરામ કૃષ્ણ સ્કૂલવાળા વગેરે મહાનુભાવો પણ આવશે તેવી નમ્ર વિનંતી. અને બહેનો પણ સ્વામીજીને પુષ્પભાવ અર્પણ કરી શકશે, બહેનોને પણ આવવા વિનંતી. વિધવા બહેનો પણ આવી શકે. વિધવા બહેનોને પણ નમ્ર પ્રાર્થના છે તેઓ પણ આવી શકશે.